नमो वेतरागाय नमो अरिहंतानं नमो सिद्धानं नमो आयरियानं नमो वत्सायानं नमो लोए सर्वसाहुनं ऐसो पंच नमकारो सब पावप्पनासनो मंगलानंच सव्वे सिं परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवान ने साक्षी है वर्तमाने महाविदे क्षेत्र मा विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। तेत्रीस कोटि देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। आ क्षेत्र न रक्षक देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छु। अखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छु। जगत भर ना संत पुरुषों नु योग बल जगत भर ना सत पुरुषों नु योग बल अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो अने कल्याण करवानू निमित बनवानी हम सौ महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो जगत ना सर्व जीवो सुख अने शांति ने पामो जगत ना सर्व जीवो समाधान ने पामो जगत ना सर्व जीवो मोक्ष ने पामो जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो जय सच्चिदानंद 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 सर्वे महात्माओं ने जय सच्चिदानंद स्वामी जी बधा तरफ थी जय सच्चिदानंद जय सच्चिदानंद। अभिज्ञान
अध्यात्म विज्ञान सादी सीधी अने सरल भाषा में कई रीते प्रेजेंट कराए रजूआत कराए हमणाना जे बे चार सत्संगो आपणा थया छे ए तमने विडियो तरीके मळशे आपणा ग्रुप में आवशे पर तमे बिलकुल नवी व्यक्तिओ साथे शुं वात करवी कई रीते वात करवी विज्ञान नी कई रीते रजूआत करवी एमनी वात कई रीते सांभळवी अने समजावा प्रयत्न करो एटले तमने ज्ञान कला बोध कला अने प्रेजेंटेशन नुं खबर पड़शे बधा स्पिरिच्युअल साइंटिस्टो ने મહત્વની વસ્તુ એ છે કે આ આધ્યાત્મ વિજ્ઞાન જ્યારે આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ ઉપયોગ કરીને અનુભવ કરવા પ્રયત્ન કરીએ છીએ પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે આપણે જયારે વાત કરતા હોય ત્યારે આ વિઝન સંબંધી આ વિજ્ઞાન સંબંધી આપણું વિઝન એકદમ ક્લિયર હોવું જોઈએ અને કોઈ પણ વાતને એકદમ કોન્ફિડન્સી કહેવી જોઈએ આપણને પોતાને જો આપણી વાત ઉપર વિશ્વાસ ના હોય તો સામે વાળી વ્યક્તિ ઉપર એને ઇફેક્ટ પડતી નથી અને આવું આધ્યાત્મ વિજ્ઞાન તમે જે રીતે સત્સંગ કન્ટિન્યુઅસ સાંભળી રહ્યા છો અને જે રીતે આત્મવિશ્વાસથી પ્રશ્નોના જવાબ અહીંયા અપાઈ રહ્યા છે એ તમારા માટે એક્ઝામ્પલ રૂપ છે અને માટે જ આ વિજ્ઞાન એટલું પાવરફુલ છે આ કળિયુગની અંદર કે જે જે લોકો સમજશે કોઈ પણ એંગલ થી કોઈ પણ દ્રષ્ટિથી કોઈ પણ રીતે તેઓનું જીવન જો સમજાઈ જાય અને ઉપયોગ કરશે તો એઓનું જીવન ધન્ય બની જશે આમાં બીજી કોઈ કન્ડિશન નથી અને આ કન્ડિશન વગરનું ભેદભાવ વગરનું તમામ પ્રકારના ફોર્મેટથી મુક્ત અને તમામ પ્રકારના પાર્ટીશનોથી મુક્ત એવું આ વિજ્ઞાન જે આપણને બધાને સાંભળવા સમજવા અને અનુભવવા મળ્યું છે એ વિજ્ઞાન એક જ મારો ભાવ છે કે કેમ કરીને આપણા બધા થકી આ વિશ્વની અંદર યથાર્થ રીતે રજૂ થાય અને જેને કારણે હજારો લાખો લોકોને આ વિજ્ઞાનનો એવો સુંદર લાભ મળે કે તેઓ પણ પોતાની અંદર રહેલા અજ્ઞાનને સમજી શકે અને એ અજ્ઞાનનો સંપૂર્ણ નાશ કરી શકે જેને કારણે એ અજ્ઞાનનો નાશ થવાથી અને સાયન્ટિફિક વિઝન ખુલ્લું થવાથી આધિ વ્યાધિ અને ઉપાધિમાં પણ સમાધિ અનુભવે મન વચન કાયાથી મુક્તતા અનુભવે અને ભૂત અને ભવિષ્યની ચિંતાથી મુક્ત થાય એવું આ અદભુત વિજ્ઞાન આવો આપણે સૌ સમજવા પ્રયત્ન કરીએ આપણા પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયત્ન કરીએ અને એ જ રીતે અનેક લોકોના પ્રશ્નોના ઉકેલમાં આપણે બધા ઉત્તમ નિમિત્ત બનીએ એ જ આપ સર્વને શુભકામના જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય હા સ્વામીજી અનમ્યુટ કરો હસુભાઈ હસમુખભાઈ જય સચ્ચિદાનંદ સ્વામીજી જય સચ્ચિદાનંદ યસ જય સચ્ચિદાનંદ આપને અભેદ ભાવે નમસ્કાર કરું છું સ્વામીજી મારા બે પ્રશ્નો છે સ્વામીજી એમાં એક પહેલો પ્રશ્ન છે ગયા ભવમાં જ્ઞાન દર્શન મારું અશુદ્ધ હતું માટે કર્મ ચાર્જ થયું અને આ ભવે તે કર્મ ઉદયમાં આવ્યું હવે જો હું વિજ્ઞાનની દ્રષ્ટિથી એ ઉદયને પસાર કરું તો પણ બીજા ભવમાં તેનું ફળ તો મારે ભોગવવું જ પડે છે તો એ કયા કારણોથી ફળ ભોગવવું પડે છે આનું વિજ્ઞાન સમજવું છે થોડું જેવી રીતે રામકૃષ્ણ જેવી રીતે ભગવાન શ્રી રામને કે મહાવીરને આ બધાને આગલા અવતારની અંદર અજ્ઞાન ખલાસ થઈ ગયું હોવા છતાં પણ કર્મ તો છેલ્લા અવતારમાં ભોગવવા પડે ને પણ સ્વામીજી હજી હું તો પુરુષાર્થમાં છું ને પુરુષાર્થ વખતે હું વિજ્ઞાનનો ઉપયોગ કરું છું આ પણ તમે વિજ્ઞાનનો ઉપયોગ પાછળથી કરો છો ને હાજી હાજી નંબર એક એટલે તમે જે સમયે ઉપયોગ કરવો જોઈતો હતો એ ન કર્યો એટલે બનતો પડી ગયો અને પાછળથી ઉપયોગ કર્યો એટલે એ સંજોગોમાં તમે વિજ્ઞાનની એક્ઝામમાંથી પાસ થઈ ગયા પણ જે સમય નપાસ થયા તેનું રિઝલ્ટ તો આવે ને સાહેબ બરાબર છે એટલે પુરુષાર્થમાં છું હું જે સ્વભાવમાં નથી એટલે આવું થાય છે હા એટલે તમારા ઉદયમાં જ્યારે પણ રિઝલ્ટ રૂપે આવશે
ત્યારે આ વિજ્ઞાનનો ઉપયોગ તમને હાજર થઈ જશે, કારણ કે ઉપયોગ કરી નાખ્યો છે, પણ સામે સામે ચૂકી ગયા છે એનું ફળ પણ કુદરત આપશે. સમજાવું, કર્મ બાંધવાની પ્રક્રિયા એટલી બધી ક્ષણિક છે અને એટલી બધી સટીક છે કે એક ક્ષણ માટે પણ આ વિજ્ઞાન ચૂકી જઈએ આપણી દ્રષ્ટિમાંથી, તરત જ કર્મચાર થઈ જાય, એમાં કોઈનું ચાલે નહીં. બરાબર ખ્યાલ આવ્યો? બરાબર, આમાં કોઈનું ચાલે જ નહીં. કુદરત નું કાનૂન ચૂકું જ કહે છે કે તમે જેવો અજ્ઞાન નો ઉપયોગ કર્યો છે એ સમય માટે, એ સેકન્ડ માટે તમે જવાબદાર છો. તો સ્વામીજી, આપણે એવું પણ કહીએ છીએ કે 40 વર્ષે મેં કર્મ બાંધ્યું હોય અને હું 90 વર્ષે એનું પ્રતિક્રમણ કરું તો પણ બીજા ભૂમમાં એનું કર્મ હળવું થઈ જાય છે અથવા તો ઉડી જાય છે, આવું કેમ બને છે સ્વામીજી? તો પછી કારણ કે તમારી પાસે એક્ઝામ આપી રહ્યા છો ત્યારે દોષને નાશ કરવાની સ્વતંત્રતા છે ને, તમે એક્ઝામ આપી રહ્યા છો ને સાહેબ, પેપર તમારી પાસે છે. પણ જે તે ટાઈમે ચાર્જ તો થઈ જ ગયું છે ને સ્વામીજી? ચાર્જ તમે સમજી ગયા, તમારે ચાર્જ થઈ ગયું, પણ એ લોકો માટે પ્રતિક્રમણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ લોકોને કર્મનો ભોગવટો નથી જોઈતો. આપણે અજ્ઞાન ઇમ્પોર્ટન્ટ છે, આપણે અજ્ઞાન નથી જોઈતું. બે ઓપ્શન છે, ક્યાં તો ભોગવટો ના માગો, ક્યાં તો અજ્ઞાન ના માગો. અજ્ઞાન ના માગશો તો ડેવલપમેન્ટ થશે, ને ભોગવટો ના માગશો તો તમારું પાપ નહીં ભોગવટો આવશે, પણ અજ્ઞાન તો એનું રહેશે. એ તો સમજાયું સ્વામીજી, પણ હું એવું કહેવા માંગુ છું કે અજ્ઞાન દશાની અંદર એને ભોગવવું પડે છે, એ ક્યાં કારણો સરી? પ્રતિક્રમણ તો કરે છે છતાંય પણ એને બીજા ભાવે કેમ ભોગવવું પડે છે અથવા તો હળવું કેમ થઈ જાય છે એમ? એટલા પણ હજુ જ્યાં સુધી મેં પેપર એક્ઝામ જે હું આપી રહ્યો છું એનું પેપર જ્યાં સુધી મારી પાસે છે ત્યાં સુધી હું કરેક્શન કરી શકું કે ના કરી શકું? પણ સાયન્સ તો એનું કામ કરે ને સ્વામીજી, સાયન્સમાં તો એકવાર બીજ પડી ગયું એટલે ભોગવવું તો પડે. તમે એક્ઝામ આપી રહ્યા છો તે વખતે તમે ચૂક થઈ ગયા, પછી એ જ એક્ઝામ ના સમયમાં તમે એને કરેક્શન કરો છો, તો એમ કે સાયન્સ કામ કરે કે ના કરે કરેક્શન? અચ્છા બરાબર, સમજાયું સ્વામીજી. એટલે છેલ્લો અહીંયા કામ કરે છે, અહીંયા કામ કરે ચૂક્યાનું એમ ત્યાં ઉપયોગ કરવાનું કામ કરે કે ના કરે? કરે જ. બરાબર છે, બરાબર છે, બંનેમાં સાયન્સ એક જ છે ને. સમજાયું સ્વામીજી. એટલે ટૂંકમાં છેલ્લો એનો ફાઇનલ તો છેલ્લે જ થાય છે, જયારે મૃત્યુ થાય છે ત્યારે એમ. એટલે તમે કર્મ બાંધો છો 5 વર્ષે, 25 વર્ષે, 50 વર્ષે, 75 વર્ષે કે 90 વર્ષે, ફેરફાર કરી શકો છો. પણ આપણે ફેરફાર કરવા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ નથી આપતા, આપણે અજ્ઞાન નાશ કરવો છે. બરાબર, સમજાયું સ્વામીજી. ભોગવટો જે આવે ભોગવા તૈયાર છે, પણ અજ્ઞાન નહીં હોય તો નવા કર્મ નહીં બંધાય. બરાબર છે, બરાબર છે. રામકૃષ્ણ માવીને અજ્ઞાન ના હોય તો કર્મ ના બંધાય, ભોગવટો ભલે ન હોય. આપણે શું કહીએ, ભોગવટાને માઇલ કરીએ છીએ, અજ્ઞાન એમને એમ રાખીએ છીએ, એટલે નવા કર્મ ચાલુ રહેવાનું, પાછા આવતા અવતારે ચાલુ રહેવાનું. અચ્છા, એટલે એનો અર્થ એવો છે કે સીલ થાય ત્યાં સુધી તમારી પાસે સત્તા છે, ત્યાં સુધી ખુલ્લું છે ફેરફાર કરવા માટે. એ તો સિદ્ધાંત છે ને, એ તો સિદ્ધાંત. બરાબર, સમજાયું. એને પ્રતિક્રમણ કરવું છે એ ગમે તે, એના માટે એ તો સમજાય જીવતો હોય ત્યાં સુધી કરી શકશે અને એનું કુદરત રિઝલ્ટ પણ આપશે. બરાબર, સમજાયું સ્વામી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આ જય સચિદાનંદ સ્વામીજી, દંડવત પ્રણામ. જય સચિદાનંદ. હવે મારો પ્રશ્ન પ્રમાદ સંબંધી છે. પ્રમાદ એક જ પ્રકારનું હોય કે પ્રમાદમાં પણ પ્રકાર હોય? પ્રમાદ એટલે શું કે જ્ઞાન હોવા છતાં જ્ઞાનનો ઉપયોગ ના કરવો, એનું નામ પ્રમાદ. બરાબર. અને જ્ઞાન ના હોવું અને ઉપયોગ ના કરવો એનું નામ અજ્ઞાન. અજ્ઞાન એટલે આમ તો પ્રમાદ તો ખરેખર 7મા 8મા ગુંઠાણા પછી જ લાગુ પડે ને, ખરેખર રિયલી તો ચોથા ગુંઠાણા પછી લાગુ પડે. હા હા, બરાબર. એટલે ટૂંકમાં પેલાય આપણે વિજ્ઞાન સમજવું હોય, ઉપયોગ કરવો હોય, એમાંય પ્રમાદ જોઈશે. અને પેલું 7માં સંપૂર્ણ વિજ્ઞાન સમજી ગયા પછી સંપૂર્ણ ઉપયોગ કરવામાં પણ પ્રમાદ હોય, બે રીતે હોય. બરાબર. એટલે પુરુષાર્થ હોય એટલે પ્રમાદ તો હોય જ, જે સબ્જેક્ટ નો પુરુષાર્થ એ સબ્જેક્ટ નો પ્રમાદ કહેવાય. પ્રમાદ. હા બરાબર. એટલે એક સમજણ લેવલ નો છે ને એક જ્ઞાન ના લેવલ નો, એવું નક્કી થાય ને? બરાબર છે, બરાબર. હા બરાબર. જય સચિદાનંદ. ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. પછી તમારો
જય સચિદાનંદ સ્વામીજી. આપના ચરણમાં કોટી કોટી વંદન સ્વામીજી. સ્વામીજી આપના અમુક મૌલિક વચનો બે બધા યુટ્યુબ પર બધા સાંભળ્યા સ્વામીજી, અને મને બહુ જ આમ એની અસર રહે છે એમ સારી. જેમ હા જેમ કે મોક્ષ ને લાયક ને સહાયક સંયોગો માગવા પ્રાપ્ત કરવાના, આત્મામાં ઊંડા ઉતરવાનું છે વ્યવહારમાં નહીં. આપે કીધું કે અમે ઓપનર છીએ, અને આપે કીધું ને કે વિજ્ઞાન ને શેર કરવાનું છે, સેલ નથી કરવાનું. આપના આપના મૌલિક વિચારો છે ને સ્વામીજી, એનો મને બહુ જ લાભ થયો છે, પ્રાપ્ત થયો છે સ્વામીજી. આપ કોણ બોલો છો સાહેબ? હા હું બિંદેશ બોલું છું, બિંદેશ મુંબઈ. ઓકે ઓકે. હા આપણે આપણે તમે એકવાર કારમાં જતા ત્યારે વાત થઈ હતી સ્વામીજી, પણ સ્વામીજી આજે મોક્ષ ને લાયક ને સહાયક સંયોગો એ તો મારું છે ને જીવન પરિવર્તન કરી નાખ્યું સ્વામીજી. એટલું બધું મને હૃદયસ્થ થઈ ગયું છે સ્વામીજી આપનું સેન્ટેન્સ, તો મને બહુ જ ખૂબ 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 લાભ થયો છે સ્વામીજી એનાથી. આપના ચરણમાં કોટી કોટી વંદન સ્વામીજી. હા અને અને સ્વામીજી એક મારે આપણે સ્વામીજી આપે કહેલું છે કે આમને પુણ્યથી જે જ્ઞાન મળ્યું છે એ એકાવતારી છે, તો સ્વામીજી આ એકાવતારી જ્ઞાનથી શું આપણે એકાવતારી બની શકીએ ખરા? એકાવતારી જ્ઞાનનો મતલબ થાય એક અવતાર પૂરતો. પૂરતું હા. હવે એક અવતારમાં જેટલું મચાયું એટલું સાચું, નહીતર પાછું આગળ જવાનું જ પાછું. સ્વામીજી એટલે મારો પ્રશ્ન એ છે કે એક અવતારમાં એટલું આપણે પચાવી શકીએ ખરા ત્યારે આ કાળમાં, કે આપણે એક અવતારી બની શકીએ સ્વામીજી? પચાવી ના શકીએ, પણ જ્ઞાનની કેપેસિટી એવી છે કે તમે ધારો કે એક અવતારમાં પચાવીને મોક્ષે જઈ શકો, એ જ્ઞાનની કેપેસિટી છે. આપણે નથી પચાવી શકતા, એ આપણે વ્યક્તિગત વાત છે. અચ્છા બધા સમજાય છે? એટલે મીન્સ એક અવતાર તો ન થાય, એટલે એનાથી વધારે થશે એમ. પુરુષાર્થ ની સ્વામીજી પણ છેલ્લા અવતારમાં તો એનું અસ્તિત્વ રહેતું નથી સ્વામીજી, આપે કહેલું છે. છેલ્લા અવતારમાં જયારે એનું કેવળ જ્ઞાન થવાનું છે ત્યારે એનું અસ્તિત્વ નથી હોતું ને પ્રતિષ્ઠિત આત્માનું સ્વામીજી. આધારે ઈગો છે, બરાબર છે. બિલીફ ના રહે તો એ ઈગો શુદ્ધાત્મા માં બેસી ગયો, અને શુદ્ધાત્મા તો છે અસ્તિત્વ નું કામ, એને ઈગો. એટલે બિલીફ રૂપે ઉડી જાય છે. બિલીફ એ જ તો અજ્ઞાન છે ને? બરાબર છે, બરાબર છે. રોંગ બિલીફ એ જ અજ્ઞાન છે. બરાબર છે, બરાબર છે સ્વામીજી. સ્વામીજી આપનો ખૂબ ખૂબ આભાર સ્વામીજી. જય સચિદાનંદ, જય સચિદાનંદ. જશવંતીબેન. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. આપણે સંડેના સત્સંગમાં જે હેમાબેન સાથે તમારી આપણે વાત થઈ, એમના જવાબમાં મારો મોટે ભાગનો જવાબ, સવાલનો જવાબ મળી ગયો છે. વેરી ગુડ, વેરી ગુડ. મને એમાં જ આગળ પૂછવું હતું કે ઉદય કર્મમાં જે સંજોગ આવે તે અવસ્થામાં આપણે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન ની દ્રષ્ટિએ કરીને જો ઉપયોગ કરીએ કે હું આત્મા છું અને આ બધું કુદરતી રચના મુજબ થઈ રહ્યું છે, આ દ્રષ્ટિથી સંજોગ સંભાવે પૂરા થતા હોય
તો એ જ એ આઠમું અને આઠ થી તે અગિયાર ગુઠાણા નો પુરુષાર્થ કહેવાય. એ 100% હાજર રહે તો 8 થી 11 નો પુરુષાર્થ કહેવાય ચોક્કસ. તો આપણે 11 માં ગુઠાણા સુધી પહોંચી શકીએ રાઈટ ને એ રીતે. ઓફકોર્સ ઓફકોર્સ ઓફકોર્સ. અને એવી જાગૃતિ તમને 48 મિનિટ રહે તો કેવળ દર્શક થઈ જાય. ઓકે અચ્છા, અત્યારે બીજો પહેલા ભાઈના પ્રશ્નમાં આપણે જે વાત કરી કે આપણે અજ્ઞાન નો નાશ કરવાનો છે રાઈટ, તો એ અજ્ઞાન આપણે કર્મ તો બંધાઈ ગયું તે મિનિટે આપણે જાગૃતિ ના રહી અને કર્મ બંધાઈ જાય છે આપ કહો છો રાઈટ, તો એનો ભોગવટો તો આવશે. પણ આપણે અજ્ઞાન નો ને નાશ કરવાનો જે ઉપયોગ કરીએ એનાથી આપનું અજ્ઞાન ખલાસ થતું જાય અને ડેવલપમેન્ટ વધતું જાય અને જે પેલું કર્મ બંધાયું છે તે આવતા અવતરની આવતા અવતારમાં આપને તે કર્મ નું ફળ ભોગવવાનું આવશે બરાબર. તો આ અજ્ઞાન જે નાશ કર્યું ને જે આપનું ડેવલપમેન્ટ વધી ગયું તો બીજા અવતારમાં એ ડેવલપમેન્ટ આપણને હાજર થાય રાઈટ, સાથે આવે અને એ સાથે આવ્યું એટલે જે કઈ આપને અજ્ઞાન આપનું જે કર્મનું ફળ મળ્યું છે મળે તે વખતે એ ડેવલપમેન્ટ થકી આપણને એ કર્મનો ભોગવટો નથી લાગતો એવું કહેવા માંગુ છું ને. એટલે આમાં શું છે એટલે ભોગવટો તો આવશે જ પણ આપણને નહીં લાગે. એટલે છેલ્લા કેટલાય અવતારથી આપણને છે ને જે જે ધર્મગુરુઓ મળ્યા એ બધાએ પાપ પુણ્યની જ વાતો કરી બરાબર, અને પાપ પુણ્યની વાતો કરવાથી એનાથી ઉપર ઉપર કઈ વિજ્ઞાન છે એ સમજાયું નહીં એટલે અજ્ઞાન ઇનટેક રહ્યું. અને કોક વાર પુણ્ય વધે કોક વાર પાપ વધે, પુણ્ય વધે પાપ રહે, પણ અજ્ઞાન તો માથું મજબૂત થાય, પુણ્ય વધે તોય મજબૂત થાય, પાપ વધે તોય મજબૂત થાય, કારણ કે બંનેમાં અજ્ઞાન કોમન છે. હું કરું છું હું કરું છું હું કરું છું સારું કે ખરાબ બરાબર બરાબર. એટલે બધામાં બધા અવતારોમાં પાછું અજ્ઞાન મજબૂત થયું. હવે પહેલી વખત આપણે કહેવા માંગીએ છીએ કે પાપ પુણ્યને સબ્જેક્ટને કાઢી અને અજ્ઞાન નાશ કરવાનો સબ્જેક્ટ બનાવો. જેમ જેમ અજ્ઞાન નાશ કરશો એમ તમારું ડેવલપમેન્ટ વધશે, ડેવલપમેન્ટ કેરી ફોરવર્ડ થાય છે, ડેવલપમેન્ટ ક્યારે માઇનસ જતું નથી બરાબર. એટલે જેમ જેમ તમે 1%, 2%, 5%, 10% અજ્ઞાન દૂર કરશો તમારું ડેવલપમેન્ટ વધશે અને બર્થ ટુ બર્થ કેરી ફોરવર્ડ થશે, માઇનસ થતું નથી. અને તમે તમે જે પ્રકૃતિના સંદર્ભમાં પાપ પુણ્યના ભોગવટામાંથી બચવા માટે જે પ્રાયશ્ચિત કરો છો એ પ્રાયશ્ચિત મેં ભૂલ કરી અને હું માફી માંગીશ તો એ ભૂલ માઇલ્ડ થઈ જશે અથવા ઉડી જશે. પણ અજ્ઞાન તો પાછું મજબૂત રહેવાનું કે જેનાથી કર્મ બંધાય છે, એ તો ડેવલપમેન્ટ વધવાનું તમારું છે જ નહીં બરાબર. એટલે મૂળ વસ્તુ ડેવલપમેન્ટ વધે એ ઇમ્પોર્ટન્ટ હતું, પાપ પુણ્ય ઇમ્પોર્ટન્ટ નતું. માટે રામકૃષ્ણ મહાવીર જેવા સમજ પુરુષો આગલા અવતારમાં જ્ઞાની હોવા છતાં એમને સામાયિક પ્રતિક્રમ પર ભાર ન મૂક્યો અને અજ્ઞાન નાશ કરવા પર ભાર મૂક્યો. અજ્ઞાન નાશ થઈ ગયું, કેવળ દર્શન થઈ ગયું આગલા અવતારમાં. છેલ્લા અવતારમાં કેવળ જ્ઞાન માટેના બધા સંજોગો તૈયાર થઈ ગયા. પણ જે અતિક્રમણનું પ્રતિક્રમણ નહીં કરેલું એ તો ભોગવટામાં આવ્યું, પણ એ ભોગવટામાં ભોગવતી વખતે અજ્ઞાન નતું એટલે કર્મ બંધાવવાનો કોઈ સ્કોપ નથી. માટે મોક્ષે ગયા પછી કેવા કર્મ ભોગવ્યા એ પ્રશ્નનો ઇમ્પોર્ટન્ટ નથી બરાબર. હવે આમાં જ આગળ હું પૂછું છું આપને કે આપણે અજ્ઞાનનો નાશ કરીએ છીએ અને ડેવલપમેન્ટ વધારીએ છીએ રાઈટ, પણ જે વખતે ઉદય કર્મની અંદર જે કર્મ સંજોગ આવ્યો અને આપણાથી કંઈક મન વચન કાયાથી કોઈક એવી વસ્તુ બની જાય અને કર્મ બંધાતું હોય આપણને રાઈટ, પણ તે જ વખતે પાછી જાગૃતિ હાજર થઈ જતી હોય કે આવી પ્રકૃતિ મારી ના હોવી ઘટે, તો પછી તે વખતે શું કર્મ બંધાઈ જાય છે કે નથી બંધાતું? ના, આવી પ્રકૃતિ મારી ના હોવી ઘટે એટલે તમને કર્મ બંધાય છે, પણ કર્મ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક બંધાય. કારણ કે તમે જે પ્રકૃતિ ઉકલી એ સંસારને લાયક અને સહાયક હતી બરાબર છે બરાબર. હવે તમે કીધું કે આવી પ્રકૃતિ ના જોઈએ, તો પણ કેવી જોઈએ? મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક.
એટલે કર્મ તો બંધાય પણ કર્મ નું ફળ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગ હશે અને આવે તે પણ હળવું આવે એમ ને હળવું બી આવે અને ખાસ તો જ્ઞાન ની જાગૃતિ એટલે જ્ઞાન દર્શન ની તમારા દ્રષ્ટિમાં ભોગવટો ના હોય જય સચિદાનંદ આપણે જે આગળ હસમુખભાઈએ વાત કરી 40 વર્ષનું કર્મ 90 વર્ષે આપણે 40 વર્ષનું કર્મનું આપણે પ્રતિક્રમણ કરી દીધું પણ 90 વર્ષે આપણે એ વખતે અજ્ઞાન હતું પ્રતિક્રમણ કર્યું પણ આપણે હવે વિજ્ઞાન ગોઠવીએ છીએ બરાબર તો મારું કહેવું એમ છે કે અમે એક ડોક્ટર હતા ડોક્ટર તરીકે અમે જે એ વખતે અમને અજ્ઞાન કે આપણી ધગસ હતી ડોક્ટર બન્યા ને આપણા આપણી કાર્ય પદ્ધતિ ઉપર તો એ વખતે અમે એબોર્શન વધારે કરેલા સમજી ગયા એટલે એમાં એબોર્શન કર્યા એટલે અમે જયારે દાદા ભગવાનમાં જોડાયા એ વખતે આપણે પ્રતિક્રમણ અમે ખૂબ કર્યા પણ આ જે અજ્ઞાનનું જે વિજ્ઞાન ગોઠવ્યું નથી હજી ગોઠવાયું નહોતું તો હવે એના માટે એક્ઝેક્ટ શબ્દ મને તમે કેવી રીતે સ્વામીજી વિજ્ઞાન ગોઠવવું હાલ હજી તો આપણે એક્ઝામ આપી જ રહ્યા છીએ એટલે બીજું કશું નહીં આપણે કઈ વ્યક્તિગત કે પ્રકૃતિના અંદર ઊંડા ઉતરવું નથી પણ જયારે આપણો પાછલો સંજોગ કોઈ પણ એની મેતે યાદ આવે તરત જ આપણે જાગૃતિ રાખવાની કે આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી જયારે યાદ આવે ત્યારે જ આપણે પાછળ જવાની જરૂર નથી આધ્યાત્મ વિજ્ઞાનમાં પાછળ જવું એ સબ્જેક્ટ જ નથી પછી મનના લેવલે હોય વાણીના લેવલે હોય કે કાયાના લેવલે આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે કેમ કારણ કે સારી ખરાબ છે એટલે નહીં પાપ પુણ્ય વાળી છે એટલે નહીં મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી માટે સ્વામીજી ક્વેશ્ચન એમ છે કે આપણે દાદાની વાણીમાં પણ આપણે વારેઘડી આપણે એવું વાંચીએ છીએ કે દાદા કહે છે કે તમે એટલે જે જ્ઞાન વિધિ કરાવતા હતા એમાંની પ્રતીતિ બેસી જતી હતી કે હું શુદ્ધ આત્મા છું પછી 5 આજ્ઞા આપતા હતા અને પછી દાદાજી એમ પણ કહેતા હતા કે તમને આના પછી ચિંતા નહીં થાય બિલકુલ પણ અને ચિંતા કોઈને થાય તો એમ કે તમે દાવો માંડી શકો છો અને આનો અનુભવ પણ સ્વામીજી થયેલો હોય આપણને તો મારો ક્વેશ્ચન એમ છે સ્વામીજી કે ફક્ત હું કોણ છું એની આટલી સ્ટ્રોંગ આઈ મીન્સ પ્રતીતિને કારણે ચિંતા બંધ થઈ શકે એમ કારણ કે એ મીન્સ મને પણ જ્ઞાન લીધું એના પછી મને ચિંતા ક્યારે નથી થઈ એટલે એ ક્વેશ્ચન છે કે એને કારણે મીન્સ હું કોણ છું એની પ્રતીતિ આપણે બેસી જાય પ્રતીતિ બેસવા માત્ર થી આપણી જે ચિંતા જે છે બંધ થઈ જાય એમ જવાબ આપો હવે હા આપો સ્વામીજી પહેલી વસ્તુ એ છે કે આપણે આનો જવાબ બે ભાગમાં સમજવો પડે કોઈ પણ વસ્તુ જયારે નવીનતમ પ્રાપ્ત થાય નવીનતમ ખ્યાલ આવે હા સ્વર્ગ જેવું લાગે સ્વર્ગ ખ્યાલ આવી ગયો ને પણ પછી 6 મહિના પછી ધીમે ધીમે એ જમીન ઉપર આવે બરાબર 4-5 વર્ષ પછી એકદમ જમીન ઉપર આવે પછી તો કે જ્ઞાન માં કે હાચું પણ આપડે તો સમજવું પડશે ને પાછું જ્યાં સુધી તમે વિજ્ઞાન નહીં સમજો ત્યાં સુધી નિવારો નહીં આવે આપણા
અત્યારે જે લોકો પ્રશ્ન પૂછે છે, જે જે લોકો આપણા સત્સંગમાં પણ અત્યારે, એ લોકો બધાના પ્રશ્નો એને તમે પૂછી જોજો, અથવા તમે તમારી જાતને પૂછજો કે આ વિજ્ઞાન સમજાયા પછીના પ્રશ્નો છે કે પહેલાના પ્રશ્નો છે. કે વિજ્ઞાન સમજાયા પછીના પછીના છે. હા, તો સાચી વાત છે. હવે સમજી ગયા મારી વાત? જો પહેલા સમજ્યા હોત તો આ પ્રશ્ન ના થાત. ના ના, એ તો ખ્યાલમાં છે. વિજ્ઞાન નહીં, વિજ્ઞાન સમજ્યા પછી અમુક પ્રકારના પ્રશ્નો આપણને ઉભા થયા. બરાબર, સાચી વાત. પહેલા હતા જ નહીં. પહેલા તો કીધું કે આપણે જે કીધું છે કર્યા કરો બસ. આવી જ માન્યતા 90% લોકોની હોય જ, એટલે દરેક ધર્મ, આમાં નહીં બધામાં હોય. બધામાં હોય, સાચી વાત. પણ જયારે તમને આ વિજ્ઞાન સમજાયું ત્યારે હવે તમને ખબર પડી કે જ્ઞાન એટલે શું, જ્ઞાન આપવું એટલે શું, રિચ્યુઅલ્સ એટલે શું છે, અને સાચો પુરુષાર્થ શું છે, તમને હવે ખબર પડી. તમે કેટલું પચાવ્યું છે કે પચાવવામાં આપણે વિજ્ઞાન તો સમજ્યા નતા. બરાબર છે સ્વામીજી, એમને કહેલી વાતો આપણે રિલેટિવ સમજાતા. જેમ કે હું શુદ્ધાત્મા છું અને મન વચન કાય ની અવસ્થા માત્ર કુદરતી રચના, દાદા ભગવાન ના છે. બરાબર, બે શબ્દ સમજી ગયા હોય તો મન વચન કાય ની કોઈ પણ અવસ્થા ને આપણે પુરુષાર્થ ના માનત એ વખતે પણ. હા હા, માટે વિજ્ઞાન સમજ્યા નથી, એમને કીધું નથી એવું નથી કેતો. ના ના, એ વાત સાચી. આપણી વાત કરું, હું આપણી વાત કરું છું. બીજું, તમને જો શુદ્ધાત્મા છો એવું ખબર પડ્યા પછી તમે જો શુદ્ધાત્મા માં જ રહેતા હોય તો બીજા પુરુષાર્થ ની જરૂર નથી. હા, એ વાત બરોબર છે. પણ આમાંનું કશું તે વખતે સાયન્ટિફિકલી સેટ થયું નતું. હા હા હા, એ વાત હોઈ શકે. થિયોરેટિકલ સેટ થઈ ગયું તો બધાયને, અને બધાને થાય છે. બરાબર છે. એક એક મહાત્માએ હમણાં લોકડાઉનમાં જ આપણા અહીંયા ઝૂમમાં પ્રશ્ન પૂછેલો કે સ્વામીજી, હું મારો અનુભવ કહું કે છે, જ્ઞાન લીધા પછીનો અનુભવ. આપણે કોણે ક્યાં જ્ઞાન લીધું ને એ બધું આપણો સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ નથી, આપણે એનો મેસેજ છે. એક છે, મેં જ્ઞાન લીધું અને 6 મહિના પછી મને જે જાગૃતિ રહી છે, મને આમ આનંદ અને ઉત્સાહ રહ્યો છે, અનબિલીવેબલ, માની ના શકાય તેવો. આવો એને મને એનો એક્સપિરિયન્સ શેર કર્યો. એક્સપિરિયન્સ, હા, બરાબર બરાબર. અને પછી ધીમે ધીમે આજે 4-5 વર્ષ પછી એ ઉરોટાળો પડી ગયો. અચ્છા, પછી પછી મને કે તમારા વિજ્ઞાન સમજાયા પછી જે થયું એ આપણે સમજે ત્યારે બાજુ રાખીએ, તો આને શું કહેવાય એનો પ્રશ્ન હતો. આગળ શું થયું એનો પ્રશ્ન નથી. પ્રશ્ન આટલો હતો કે આ 6 મહિના રહ્યા પછી આગળ કેમ ના રહ્યું, એને મને પ્રશ્ન પૂછ્યો. એને રહ્યું તે પણ એને કબૂલ કર્યું, અને પછી ઘટતું ગયું તે કબૂલ કર્યું એને. એટલે પછી મેં એને ખાલી સિદ્ધાંત સમજાયો કે દુનિયાની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મગુરુ પાસે જયારે ફર્સ્ટ ટાઈમ જાય છે અને ઇન્ટરેસ્ટ સાથે બેસે છે, પછી એ પ્રમુખ સ્વામી હોય, મુરારી બાપુ હોય, જૈન ના આચાર્ય હોય, વેદાંત ના આચાર્ય હોય કે ગીતા ના આચાર્ય હોય, પણ જયારે ફર્સ્ટ ટાઈમ ગયા પછી ઇન્ટરેસ્ટ સાથે બેસે અને કન્ટિન્યુઅસ એમના પરિચયમાં રહે, તો એને એવું જ લાગે કે મને બધું મળી ગયું. મારે બધું સમજવાનું, જાણવાનું, મેળવવાનું બાકી નથી. આવું દરેક ને દરેક જગ્યાએ થાય એમ પૂછું. જેમ જેમ પરિચય થાય ને એમ પેલો પાવર ઓછો થતો જાય. કારણ કે પહેલા 6 મહિના તો એને ગુરુ જ દેખાય, ગુરુની વાતો જ સંભળાય, કોઈની પ્રકૃતિ ના દેખાય. દેખાય નહીં એટલે આંખ નહીં, ઇન્ટરેસ્ટ નથી પડતો. 6 મહિના પછી એને ખ્યાલ આવે કે આ મગનભાઈ તો આમ કરે છે, છગનભાઈ તો આમ કરે છે, પેલા બેન તો આમ કરે છે, પેલા બેન તો આ 100 માટે પ્રશ્ન પૂછે છે, પેલા બેન તો તમારે ફેશન પરેડ માં આવે તો આવું કરે છે, અમને તો પ્રશ્ન પૂછતા નથી આવડતા. એટલે ધીમે ધીમે તમારું શું થાય, જ્ઞાન ડાઉન થતું જાય, અને 2-5 વર્ષ તમે એટલા નોર્મલ થઈ ગયા હોય ને
તમને એમ લાગ્યું કે હવે જે કીધું એ કર્યા કરો ને બીજું કઈ ઉણા ઉતરવા જેવું નથી. ચિંતા ને બધું આપણે ન થતી હોય તો એમ કહી શકાય કાં તો આપણે શુદ્ધાત્મામાં હોઈએ ગમે તે રીતના, જેને કે સાયન્સ ભલે સમજ્યા ન હોય પણ હું શુદ્ધાત્મા છું એવી રીતના દ્રઢ આપણને એવું લાગતું, આઈ મીન્સ એમાં હોય ફેથમાં હોય કદાચ એવું હોય મેબી. અને જેને કહેવાય કે એ ટાઈમમાં મીન્સ આપણે પેલાના પોતાના દોષો ને બધું જોતા હોય ને પોઝિટિવિટી એટલે એ એ ટાઈપનો બધો પુરસાદ ચાલુ હોય બધો, બરાબર છે. પણ એને કારણે આપણે જેને કહેવાય કે આપણી આપણી અંદર કેન્દ્રિત થતી હોય છે દ્રષ્ટિ, એને કારણે આપણને આ કદાચ થતું હોય આ ચિંતા બિનતા આપણને એટલા માટે ન થતી હોય, કારણ કે આપણી અંદર જતી રહી છે દ્રષ્ટિ એટલા માટે. એ હોય શકે ને સ્વામીજી આંતરમુખી દ્રષ્ટિ થાય છે એમાં પણ આપણે પેલી રીતના કરીએ છીએ રિચ્યુઅલ ની રીતના, પણ આપણે દોષો જોવાનું હોય છે ને એમાં, એટલે આપણી દ્રષ્ટિ ટોટલી અંદર જે ફાઇલ નંબર 1 ની ભૂલો ને બધાને એ બધાને જોતી હોય છે. ઓકે ના એ બરાબર છે. શુદ્ધાત્માની અંદર આપણે રહીએ છે એવું આપણે સ્ટેટમેન્ટ કરીએ ત્યારે પ્રોબ્લેમ પ્રશ્ન આપણે જાતને પૂછવાનો કે શુદ્ધાત્મામાં તમે કઈ રીતે રહી શકો, ફિઝિકલ કોઈ ફોર્મ નથી, નથી ફોર્મ, બિલીફ 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 થી રહી શકો તમે, વિચાર કરો તમે હવે બિલીફ થી માણસ કેટલું રહી શકે તમે વિચારજો. તમે એક સાદો દાખલો આપું છું તમે કે આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઇન્ડિવિડ્યુઅલી, પણ તમે હસબન્ડ પડ્યા પછી હસબન્ડ ની બિલીફ છે તોય તમારે બે ચાર દિવસે પડ્યા પછી બહાર ઉતરી જાય કે ડિફરન્સ ઓફ વ્યૂ પોઈન્ટ થઈ ગયા તારે લાઈવ છે તોય સમજાય ડિફરન્સ ઓફ વ્યૂ પોઈન્ટ થઈ જાય ત્યારે જીવતો છે તો આ તો છે જ નહીં દેખાતું જ નથી કશું. હા 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 એટલે બિલીફ સ્વરૂપે હોય એ બરાબર છે. એટલા માટે કીધું કે એટલે આપણે દર્શન ઉપર ભાર મૂક્યો. સાચી વાત છે. હવે કંજી સ્વામી એટલે કે સમયસર ની વાત કરું, સમયસર ની અંદર કેવળ શુદ્ધાત્મા ઉપર ભાર મૂક્યો છે અથવા તો આત્મા ઉપર ભાર મૂક્યો છે, સમજાય છે. એનું કારણ શું છે કે એ લોકો ગમે તે થાય પણ હું શુદ્ધાત્મા છું ને, ગમે તે થાય હું શુદ્ધાત્મા છું ને, સમજાય છે મારી વાત. આની અંદર શું થયું કે વ્યવહારના પ્રશ્નોનું સમાધાન ના મળ્યું, એ ખાલી પીછે હટ્યા હવે લોંગ ટાઈમ ના ટકે, કારણ કે તમારું મન છે એ વાસ્તવિક સોલ્યુશન માંગે છે. શું માંગે છે? હાઈડ ક્યાં સુધી કરી શકશો? જે રિક્વાયર્ડ ધ સેટિસ્ફેક્શન વિથ સોલ્યુશન. પછી જયારે એક ના એક પ્રસંગ 5-10 વખત બને ને તો પછી વ્યવસ્થિત જ્ઞાન કામ ના કરે પછી. હવે તમારી પાસે વિજ્ઞાન નથી, જો વિજ્ઞાન હોત તો લાખ વખત માં કામ કરે. એ તો એગ્રીડ છે. એટલે આપણી પાસે સમજણ હતી, સિદ્ધાંત હતો. હવે જયારે તમને કુદરતી રચના એવું સમજાયું, કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, ત્યારે તમને સિસ્ટમ ખબર પડી કે કઈ રીતે વ્યવસ્થિત છે. પણ હા હા એ તો એગ્રીડ છે સ્વામીજી કે વ્યવસ્થિત ને આને કારણે બહુ જ, એટલે તમારો ઈગો, એટલે તમારો ઈગો જે એક્સેપ્ટ નતો કરતો એ ઈગો આ પ્રોસેસ થી તો એક્સેપ્ટ કરશે કે વાત 100% સાચી છે, 100 વખત તો પણ સાચું છે, કારણ કે એમાં સ્વતંત્રતા નથી 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 અને કુદરત નથી, એ બિલકુલ કન્વિન્સ થઈ ગયું છે, કન્વિન્સ થઈ ગયું છે, લોજિકલી નહીં સાયન્ટિફિકલી પણ કન્વિન્સ થઈ ગયું, સાયન્ટિફિકલી સાયન્સ જેટલું જાણીએ સ્વામી જેટલું બહુ ફાયદો છે. હવે એમાં આપણને ક્વેશ્ચન માર્ક થતો નથી, એટલે તમે જેટલું આ કુદરતી રચનાને કુદરતી રચના તરીકે જોશો તો શુદ્ધાત્મામાં રહેવાશે, કારણ કે એની બીજી સાઈડ શુદ્ધાત્મા છે, આ દર્શન છે. પણ દર્શન વગર જ્ઞાન માં રહેવું એ શક્ય નથી. હા બરાબર. અને રહેવા શોર્ટ ટર્મ, વિધાઉટ
એટલે વિથ કન્ફ્યુઝન રહેવાય આપણે, પણ એ શોર્ટ ટર્મ હોય. અને કન્ફ્યુઝન એક્સેસ થઈ જાય એટલે પછી શુદ્ધાત્મામાં ના રહેવાય. પણ તમારું મન તમને જપવા નહીં દે, કારણ કે જે રિક્વાયર્ડ ધ સોલ્યુશન. સોલ્યુશન આપશો તો શુદ્ધાત્મામાં રહેવું શરૂ. શુદ્ધાત્મા કોઈ સોલ્યુશન માંગતો જ નથી, નથી માંગતો. આપણું ડિસ્ચાર્જ નું બધું સોલ્યુશન માંગે છે, મન સોલ્યુશન માંગે છે. સૈદ્ધાંતિક પોસિબલ નથી, કદાચ રહી શકાય. ઇન્સ્ટન્ટ બેનિફિટ એવું કબૂલ કરું. હેન્ડલ મારી મારીને થોડું આમ એ ચાલુ રખાય, એવી થોડો થોડો વારે હેન્ડલ કરવા પડે. ઇન્સ્ટન્ટ બેનિફિટ આ દાદા ભગવાન કહેતા તને ગમે તે સંજોગ આવે, બહુ ભારે સંજોગ અને સમજણ ના પડે અને પૂછાઈ ગયા હોય છેલ્લે કહી દો કે નોય મારો. હા હા, સાચી વાત છે, સાચી વાત છે સ્વામી. શુદ્ધાત્મા છું પણ એ શુદ્ધાત્મા છે, એકા જ્ઞાન છે. પરમેનન્ટ સોલ્યુશન નથી, નથી પરમેનન્ટ નથી. શાંતિ બી ડગલી અને બીજા બે ચાર મહાત્માઓ જે જૂના હતા, જે કાનજી સ્વામી ને શ્રીમદ રાજચંદ્ર ને બીજા બધાને માનતા હતા, અને એ લોકો નો ભાર પણ જે શુદ્ધાત્મા ઉપર હતો કે શુદ્ધાત્મા માં રહીએ, બીજું ક્યાં કરવાની જરૂર છે આપણે. આ વ્યવસ્થિત કુદરતી રચના કો, કુદરતી કાનૂન કો, ક્યાં આપણે સમજવાની જરૂર છે? હું તો શુદ્ધાત્મા છું. પણ એકાંતિક જ્ઞાન હતું. કેવું હતું? ઇમ્પ્રેક્ટિકલ. સાચી વાત છે. અને પછી આપણે વ્યવહારમાં રહીને પછી કામ ના લાગે એ જ્ઞાન આપણને. ત્યારે મારે પછી જવાબ આપવો કે હિન્દુસ્તાનમાં કોઈ પણ હિન્દુ એવો નથી કે જેને કેટલાય અવતારો થી હું આત્મા છું એવું જ્ઞાન નથી, એવું એક પણ હિન્દુ નહીં. બિલીવ કરવું કે ના કરવું એ સર્ટેનરી મેટર છે. જ્ઞાન છે એની પાસે. બરોબર છે. એટલે જ્ઞાન ની ઇમ્પોર્ટન્ટ નથી, દર્શન છે તો જ્ઞાન ની ઇમ્પોર્ટન્ટ છે. એટલે પહેલું દર્શન આવે પછી શું આવે? જ્ઞાન. પછી જ્ઞાન આવે. દાદા ભગવાન માટે શું કીધું? દાદા ભગવાન 356 ડિગ્રી નું દર્શન હતું. હા, એ દરેક બાબત માં સિદ્ધાંત સમજવાનું તો પછી વિજ્ઞાન સમજવું સહેલું છે. સારું. હા, બરાબર છે સ્વામીજી. અને આપણે પણ વિજ્ઞાન માં છે કે પહેલું દર્શન થશે પછી જ્ઞાન થશે, પછી જ્ઞાન નું થશે. બરાબર છે સ્વામીજી. અને સ્વામીજી આપણે બીજું, આપણે આમને પહેલા આગળ વાત નીકળે ને કે આપણે જે દ્રષ્ટિ આપણે ચૂકી જઈએ છીએ સ્વામીજી, એ દ્રષ્ટિ ચૂકીએ છીએ એને આપણે ફરી પાછું કરેક્શન કરીએ છીએ. દ્રષ્ટિ ચૂકી જઈએ કરેક્શન કરીએ છીએ. હા, સાયન્ટિફિક દ્રષ્ટિ આપણી ચૂકી ગયા, મિસ આઉટ થઈ ગઈ. ચલો બરાબર, મિસ આઉટ થઈ ગઈ. પછી ક્યારેક ક્યારેક જલ્દી, ક્યારેક ક્યારેક લોંગ પીરિયડ બી હોય ને કાઇન્ડ ઓફ, તો લોંગ પીરિયડમાં આપણને પછી આપણને ખ્યાલ આવે કે અહીંયા દ્રષ્ટિ મિસ આઉટ થઈ ગઈ. એટલે પણ ત્યારે પણ પેલો જે દ્રષ્ટિ મિસ આઉટ થઈ ગઈ એટલે કર્મનો મન તો ત્યાં પડી જ જાય છે સ્વામીજી ને. ઓકે, બરાબર. હા, બરાબર છે. પછી આપણે દ્રષ્ટિ કરેક્શન કરીએ છીએ. કરેક્શન કરવાથી આપણને બીજા એવા સંજોગોમાં આપણને બેનિફિશિયલ થાય છે પછી, કારણ કે આપણે પછી એ બેસાડી છે એનો એ ઉપયોગ થાય ને સ્વામીજી. યસ. એટલે આપણે આના પછીના જે સંજોગો છે એમાં આપણને એનો ઉપયોગ થઈ શકે, આપણે કરેક્શન કરીએ છે એનો. ના, સમજાવ સમજાવ. આમાં શું થાય છે કે માનો કે એક સંજોગ તમારો બની ગયો, એ વખતે તમને જ્ઞાન અને દર્શન ની જાગૃતિ ના રહી, અને માટે તમારે કર્મ તો બંધાઈ ગયું. એ વખતે જેવો પણ તમારો જ્ઞાન દર્શન હશે એ લેવલ નું શુદ્ધ જ્ઞાન દર્શન નતું, એટલે જે જ્ઞાન દર્શન હતું એ પ્રમાણે કર્મ બંધાઈ જશે. બંધાઈ ગયું, બંધાઈ ગયું. બરાબર. હવે માનો કે બે દિવસ પછી એ સંજોગ ફરીથી યાદ આવે, તમને ખ્યાલ આવ્યો કે મારી જાગૃતિ નથી રહી, નહોતી રહી. હા, તો એ જ્ઞાન એ જાગૃતિમાં તમે એમ કહો કે ભાઈ આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે, અથવા તો જાગૃતિનો ઉપયોગ કરો કે આ સંજોગોમાં હું શુદ્ધાત્મા હતો અને આ સંજોગ કુદરતી રચના હતો, એ તમે બે દિવસ પછી તમે જોઈ લીધું. બરાબર, બરાબર. એ વખતે ના જોયું. બરાબર. હવે જયારે તમારા ઉદય કર્મમાં આનું ફળ આવશે, ત્યારે તમે જે જાગૃતિ આ સંજોગોમાં ઉપયોગ કરી નાખી છે એ હાજર થઈ જશે, એટલે એને રેડીમેડ પુરુષાર્થ કહેવાય.
કર્મ ભોગવવાના આવે ને, પણ એમની જાગૃતિ કામ કરી કે ના કરી? કરીને એવી રીતે જેમ અત્યારે અમારે પણ સંજોગો આવે, બરાબર છે, અમે જાગૃતિ લઈને આયા છે તો કામ કરવાનું નહીં કરવાની? કર્મ ફળ પણ લઈને આયા છે, એવી જાગૃતિ પણ લઈને આયા છે ને, તો કર્મ ફળ થી કામ કરશે કુદરતી રચના પ્રમાણે અને અમારા ડેવલપમેન્ટ પ્રમાણે જાગૃતિ કામ કરશે, જાગૃતિ પણ કામ કરશે, એ લઈને આયા છે અમે. હવે એનાથી ઉપર જવું હોય તો પાછો અમારે પુરસાદ કરવો પડે. જાગૃતિ લઈને આયા છે પેકેજમાં ડેવલપમેન્ટની, એ તો સહજ કામ કરશે અને એને પુરસાદ કહેવાય, પણ એ અમારો સહજ પુરસાદ હશે. બરાબર છે સ્વામી. પણ અમારા રેન્જ થી ઉપર જાય તો પાછો અમારે જ પુરસાદ કરવો પડે. પડે સ્વામીજી. હવે લાસ્ટ એક જ કે આપણે કોઈ પણ આપણો કર્મ નો ઉદય થઈ રહ્યો છે, બરાબર છે, કર્મ નો ઉદય થઈ રહ્યો છે અને સાથે એનું જે કહેવાય ડિસ્ચાર્જ, જે અંતસ્કરણ છે એ પોતાનું બતાવી રહ્યું છે, બરાબર છે, કે આ વેદના એ વ્યવહારનું બધું બતાવી રહ્યું છે એ અંતસ્કરણ, અને સાથે આપણી આ સાયન્ટિફિક દ્રષ્ટિએ આપણે ત્યારે આવી જાય છે, અને પછી એમ લાગે છે કે ના, એ જે છે કે સામે ને અમે તત્વ સ્વરૂપે એક જ છીએ અમે લોકો, અને આ જે છે હિસાબ જે છે પૂતગલનો એકબીજાની સાથે એ પૂરો થઈ રહ્યો છે એમ કરીને. તો આ જે વસ્તુ થતી હોય છે સ્વામીજી ત્યારે, તો ત્યારે આ ઇન્સ્ટન્ટ જયારે થતું હોય છે ત્યારે જો આપણો આવેદના હાજર થઈ જાય તો પછી કર્મનો બંધ નથી પડતો એમ કહી શકીએ આપણે? હા, એટલે કર્મનો બંધ સંસારી રૂપે ના પડે, પણ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાય. હા, એટલે અજ્ઞાનતાનો બંધ નથી પડતો. તમે વિજ્ઞાનનો ઉપયોગ કરો તો અજ્ઞાનનો બંધ કેવી રીતે પડે? અજ્ઞાન, હા બરાબર છે. હા, એટલે મોક્ષ માર્ગ લાયક ને સહાયક બને, પણ આવેદના ઇન્સ્ટન્ટ જાગૃતિ ત્યારે આવેદના થાય તો જ. આપણે પુરુષાર્થની વ્યાખ્યા શું આપી છે? જે તે ભોગવટાના સમયે તમારું જ્ઞાન દર્શન શું છે એ તમારું એના પર છે. હા હા, એક્ઝેક્ટલી. હવે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન એટલે તમારો પુરુષાર્થ એ જ છે. બરાબર. જય સચિદાનંદ સ્વામીજી. ઓકે ઓકે. જય સચિદાનંદ. જય કિશોરભાઈ. જય સચિદાનંદ સ્વામી. જય સચિદાનંદ પ્રભુ. મારો એક કોમર્સ ના વિદ્યાર્થીને સાયન્સ નો પ્રશ્ન અને આધ્યાત્મિક વિજ્ઞાન પૂછવાનો છે. આ ક્વેશ્ચન એવો છે, તમે કેમ દેખાતા નથી એક મિનિટ? અરે હું ડ્રાઇવિંગ કરું સ્વામી. ઓકે ઓકે, દેખાયા. ચલો ડ્રાઇવિંગ કરો. હા, તો પેઇન બેઠા છું. બોલો બોલો. માઇનસ કે મના નહી તો મને ખબર તમારો માઇનસ મને બરાબર. હા, ક્વેશ્ચન એવો છે કે એક મિનિટ સ્વામી. કઈ કઈ વાત? કઈ વાત? આપણા લેફ્ટ જોન છે. અણુ પરમાણુ વિશેનો છે. જી. અણુ પરમાણુ માંથી અણુ બને છે. હવે પરમાણુ અવિભાજ્ય છે. અણુભાજ્ય છે. હવે ક્વેશ્ચન એવો થાય છે કે અણુ પરમાણુમાં જયારે અણુ બને અને એ ભેગા થાય સ્કંદ થયા પછી ગમે ત્યારે એ જો સ્વાભાવિકપણે ડિઝોલ્વ થાય તો શક્તિ પેદા થતી નથી, અને જયારે તોડવામાં આવે તો શક્તિ પેદા થાય છે. દાખલા તરીકે અણુબોમ્બમાં એવું બને છે કે જે અણુબોમ્બ બનાવ્યા પછી જો બ્રેક કરે તો એ આખો વિસ્ફોટ થાય છે. તો બ્રેક કરવાથી વિસ્ફોટ થાય, સ્વાભાવિકપણે વિસ્ફોટ ન થાય તો શક્તિનું આ કઈ રીતે સંચાલન થાય છે? કારણ કે એક સ્વાભાવિકપણે થાય છે અને એક તોડવાથી થાય છે. તોડવાથી વિસ્ફોટ થાય તો આ કઈ રીતનું સાયન્સ છે એમાં? કહું પહેલા એક માઇલ્ડ આન્સર આપી દો. અજ્ઞાનનો ઉપયોગ કરવાથી રિલેટિવ કર્મ બંધાય અને અજ્ઞાનનો નાશ કરવાથી ડેવલપમેન્ટ થાય. કરેક્ટ. બરાબર છે.
એવી રીતે બે પરમાણુ ભેગા થવાથી રિલેટિવ બેનિફિટ મળે અને એક પરમાણુ ને બ્રેક કરવાથી એની જે અંદરની ઇનબિલ્ટ શક્તિ છે એ ખુલ્લી થાય છે. બે પરમાણુ ભેગા થવાથી શક્તિ તો મળે છે પણ રિલેટિવ છે, એની રેન્જ લિમિટેડ હોય, અને એને એક જ પરમાણુ ને બ્રેક કરો અલ્ટિમેટ પરમાણુ ને તો એમાં વિસ્ફોટ થાય, કારણ કે એની ઇનબિલ્ટ શક્તિ છે એ ખુલ્લી થાય છે, અને પેલામાં રિલેટિવ શક્તિ ખુલ્લી થાય છે. ત્રીજો દાખલો આપું, કે બે માણસો છે પણ એક વત્તા એક છે તો બે બે જણા કહેવાય, બરાબર, એટલે બે ની શક્તિ કહેવાય. પણ બે ભેગા થઈ જાય તો 11 ની શક્તિ કહેવાય. સમજાય મારી વાત? હા, પણ મારો જે ક્વેશ્ચન એવો છે કે એને બ્રેક કરતો વિસ્ફોટ થાય અને સ્વાભાવિક છૂટા પડે તો કઈ ન થાય એમ. એ જ કહું છું તમને કે પરમાણુનો છેલ્લામાં છેલ્લો ભાગ તોડવામાં આવે એટલે તો એને અણુનો છેલ્લામાં છેલ્લો ભાગ તોડવામાં આવે એટલે તો અણુ બમ કહે છે એને. આયા એટલે આ જગતની અંદર જળની અંદર જબરજસ્ત શક્તિ છે પણ જળના સ્થૂળ પરમાણુઓ ભેગા કરો તો એની રિલેટિવ શક્તિઓ છે, અને જળની સૂક્ષ્મ પ્રવૃત્તિ પ્રકૃતિને બ્રેક કરો તો એની અંદર જે જે વિનાશક શક્તિ છે એ ખુલ્લી થાય છે. તો એમાં જે બીજો દાખલો આપણે છે, એક મિનિટ, આત્માની અનંત શક્તિ છે એ શક્તિને રિલેટિવ ફોર્મમાં ઇન ટુ ઇન્વર્ટેડ કરમાં અજ્ઞાનના ઉપયોગ ફોર્મમાં ઉપયોગ કરશો તો આ રિલેટિવ સત્ય તમને પ્રાપ્ત થશે, અને એ જ આત્માની શક્તિનો ખુદનો અનુભવ કરશો તો અનંત શક્તિનો અનુભવ થશે. અજ્ઞાન પણ આત્માની હાજરીને કારણે જ છે, બરાબર છે, પણ એનો કોન્સેપ્ટ રિલેટિવ સત્યનો છે, બરાબર છે. એ જ અજ્ઞાનનો નાશ કરી નાખો તો સનાતન સત્ય ખુલ્લું થાય છે તો તમને શાશ્વત શક્તિ નો અનુભવ થાય છે. એટલે દરેક વસ્તુમાં હું કોન્સેપ્ટ એ કહેવા માંગુ છું, મૂળ શક્તિ નો અનુભવ એ પાવરફુલ હોય, મૂળ શક્તિ થી સહાય થતો અનુભવ ટેમ્પરરી હોય. તો આ જે પરમાણુ ના જે ચાર ગુણો છે, રૂપ રંગ ગંધ સ્પર્શ, હવે એ આપણે જયારે કર્મ બાંધીએ છીએ, આપણા પુરુષાર્થ ભક્તિ, આપણા જે જ્ઞાન નો પુરુષાર્થ કે અજ્ઞાન નો પુરુષાર્થ, મન બુદ્ધિ અહંકાર જે કર્મ બંધાય છે, તો એમાં આ પરમાણુના ચારે ગુણોનો રોલ શું હોય? ના, એ તો કોટિંગ થાય છે, કોટિંગ થાય, કોટિંગ, એ ત્યાં પરમાણુ ઇન્ટરનલ અસર થતી નથી, જે વિસ્ફોટક છે ને એમાં ઇન્ટરનલ થાય છે, એના એની એની પ્રોપર્ટી ને ઇફેક્ટ થાય, એમાં પ્રોપર્ટી નથી થતી, ખાલી પ્રોપર્ટી ઉપર કોટિંગ થાય છે. હા, તો એ ડિસ્ચાર્જ વખતે જેમ આપણે કેમ પેલો તોડીએ છીએ ને વિસ્ફોટ થાય છે, તો ડિસ્ચાર્જમાં દાખલા તરીકે એમાં જો સ્વાભાવિક પણ ડિસ્ચાર્જ થતો હોય ને આપણે એમાં ડખો ડખલ ન કરીએ તો એ સ્વાભાવિક ડિસ્ચાર્જ થયું, અને ડખો ડખલ કરી તો એ આપણે એમાં કર્મ બાંધ્યું, એટલે એ ટાઈપનું સિસ્ટમ સમજવી આપણે પરમાણુ વાળું પરમાણુ ની. ના ના, એ તો જાગૃતિ ઉપર કહીએ, જાગૃતિ ઉપર ગયું આપણે, જાગૃતિ ની અંદર જાગૃતિ ના રહી તો નવા નવા પ્રમાણો કોટ થશે, અને જાગૃતિ રહી તો જૂના પ્રમાણ કોટ થયેલા ઉકલી જશે. એ જાગૃતિ ઉપર ગયું, જાગૃતિ ઉપર. એટલે એટલે કહેવાનો ભાવ થઈ હતો મારો કે આ જે સાયન્સ અણુ પરમાણુ છે એ સાયન્સ પાછું આપણું આ કર્મ વિજ્ઞાનમાં જે સાયન્સ આપણે ઉપયોગ કરીએ છીએ એને રિલેશનમાં કઈ રીતે, તો એ રિલેશન સમજવો તો એમ. એ જ મેં કીધું ને, મેં તમને શું કીધું, જો હું તમને હજુ સ્થૂળ દાખલો આપું, સ્થૂળ એકદમ માઇલ્ડ દાખલો, કે દાખલા તરીકે કિશોરભાઈ છે, એ કિશોરભાઈ ને કપડા પહેરવા પછી ગમતા કે ના ગમતા હોય તો એટલી બધી અસર સારી ખરાબ ના થાય, ગમતા હોય થોડું સારું લાગે, ના ગમતા હોય તો, પણ કપડા તો પહેર્યા છે ને, બરાબર છે, એટલે એટલું સારું ખરાબ પ્લસ માઇનસ નહીં થાય. પણ કિશોરભાઈ નો અહંકાર ઉપર ઘા કરશો તો વધારે અસર થશે, બરાબર છે,
કારણ કે એ તમારી પ્રોપર્ટી ઉપર અસર કરી. આ ફિઝિકલ ફોર્મ છે, આઉટસાઇડ પેલું ઇનસાઇડ છે. એટલે પરમાણુ ને બ્રેક કરવો હોય એ પ્રોપર્ટી ઉપર ઘા કરો છો. Now you understand my point? એટલે જેમ પેલા પરમાણુ થી અણુ અણુ થાય છે, અણુ ઉપર જેમ અણુ ઘા કરવાથી અણુ વિસ્ફોટ થાય છે, આપણા આપણા ઉપર અહંકાર ઉપર ઘા કરવાથી વિસ્ફોટ અહંકાર થાય છે. એટલે 1,00,000 પરમાણુ ભેગા થાય ને એની શક્તિ રિલેટિવ કહેવાય. શું કહેવાય? પથરો બને. પથરો બને, બરાબર. દાખલો આપું છું, 1,00,000 પરમાણુ ભેગા કરો તો પથરો બને, પણ એક જ પરમાણુ ને બ્રેક કરો તો વિસ્ફોટ થઈ જાય. એની પ્રોપર્ટી ઉપર ઘા છે. એટલે એક એક સાયન્સ એ સમજાવ્યું કે ભાઈ તમે બ્રેક કરતો વિસ્ફોટ થાય છે, સ્વાભાવિકપણે એના નોર્મલ સ્વભાવમાં ચાલી રહી છે. એટલે નેચરલ અનનેચરલ સિદ્ધાંત આવી ગયો. અનનેચરલ નેચર કુદરત અને નેચરલ નેચર, બરાબર, સિદ્ધાંત ત્યાં આવી ગયો ને. એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી. અને બીજું સ્વામી, આજે મૂળ ચેતન પછી મિશ્ર ચેતન ને મિકેનિકલ ચેતન, હવે ચેતન ત્રણેયમાં કોમન છે. ઓકે. એકમાં પ્રકાશ સ્વરૂપે છે, એકમાં પ્રકાશની હાજરીમાં કર્મ બંધન થાય છે, એકમાં ચેતનની હાજરીમાં કર્મ ઉકલે છે. કરેક્ટ. ચેતન ત્રણેયમાં કોમન છે. ઓકે. હવે મિકેનિકલ ચેતન જ્યારે ઉકલે છે ત્યારે ચેતનની હાજરીથી ઉકલે છે, બરાબર છે? ચેતનની હાજરીથી ઉકલે છે. હા. હવે એ એ સમયે એક ચેતનમાં ચેતનની હાજરીથી પુરુષાર્થ થાય છે, એટલે કર્મ બાંધે છે. ઓકે. હવે જે મિકેનિકલ ચેતન કર્મ ઉકલતી હોય ત્યાં જે મિકેનિકલ ચેતન એ પ્રતિક્રમણ કરે તો એનું એનું ફળ એને મળે કે ના મળે? મિકેનિકલ મિકેનિકલ ચેતન પ્રતિક્રમણ કરે, મિકેનિકલ ચેતન બાંધ્યું કોને? મિશ્ર ચેતને. અને પ્રતિક્રમણ મિકેનિકલ ચેતન કરે નહીં. એટલે પ્રતિક્રમણ જે થાય છે તે મિકેનિકલ ચેતનમાં થતું હોય તો જ આપણે એને અજ્ઞાન નાશ ના કરી શકીએ. એટલે એટલે કોન્સેપ્ટ સમજી જાઓ. એટલે આવું આપણે કેટલા માટે કહેવાય કે ગમે ત્યારે કોઈને સમજાવીએ ને તો આવું ગોટાળો નહીં થવો જોઈએ. આપણે એમ કહેવાનું કે કર્મ બાંધતી વખતે મારી અજ્ઞાન પ્રક્રિયા એટલે જ્ઞાન દર્શન મારા ઊંધા હતા, એટલે કે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનનો ઉપયોગ ના થયો એટલે કર્મ બંધાયો, બરાબર. હવે હું પોતે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન નો ઉપયોગ કરું છે તો એ કર્મ ઉકલી જશે. પણ ઓન ધ સ્પોટ નથી કર્યું એટલે નહીં ઉકલે, પેન્ડિંગ રહેશે. પણ અત્યારે તમે જે રીતે વિટાયું એની ઊંધી પ્રક્રિયા કરશો તો કર્મ ઉકલી જશે, તો પછી અજ્ઞાન નાશ નહીં થાય. ઉકલી જશે. કરતા ભાવે બાંધ્યું ને અકર્તા ભાવે ઉકલી નાખ્યું. પણ કોન્સેપ્ટ ભાવનો છે, બાંધતી વખતે ભાવ અને ઉકલતી વખતે ભાવ, ક્રિયા નહીં, બરાબર. બહાર પ્રતિક્રમણ કરે કે ના કરે, અંદર ભાવ પ્રતિક્રમણ થી ઉકલે અને ભાવ અજ્ઞાન થી બંધાય. બરાબર. ઓકે ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. યસ, નેક્સ્ટ. જયારે જ્ઞાન લીધું પછી કેટલો સમય સુધી એવું કે પ્રતિક્રમણ ને એમાં જ જોર દેતા હતા કે ખબર જ નહોતી કે ક્રિયામાં સમય ગયો, ક્રિયા કરવાના પુરુષાર્થ માનવામાં સમય ગયો. અને હવે હવે કોઈ સંજોગ આવે ત્યારે આમાં કે આવી પ્રકૃતિ ન હોવી ઘટે, નહીં તો અમુક સમય એવું થાય છે કે છૂટા રહેવાય જાય છે. તો હવે જે જયારે સામાયિક પ્રતિક્રમણ થયા છે આજ લાઈફમાં અને છૂટા પણ રહેવાયું છે અને ક્યારેક આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે, ત્રણેય આવું થયું છે આજ લાઈફમાં, તો એનું હવે નેક્સ્ટ લાઈફમાં કેવી રીતે અલગ અલગ ફળ આવશે? જે વખતે જેવો પુરુષાર્થ હતો એ પ્રમાણે એનું ફળ આપશે. અચ્છા,
આપણે કઈ વિચારવાની જરૂર નથી કઈ નહી વિચાર નહી મતલબ ક્યારેક એવું થાય કે વિચાર આવે ક્યારે આપણી જાગૃતિ શું રાખવી વર્તમાનના સંજોગોમાં શુદ્ધ જ્ઞાન દર્શનનો ઉપયોગ થાય છે કે નહીં આટલું મેક્સિમમ એટેન્શન આપવા પ્રયત્ન કરવો ભૂતકાળમાં કોણ શું થયું ક્યારે ચૂકી ગયા કેમ ચૂકી ગયા કેટલી વાર ચૂકી ગયા એ કાઉન્ટ નથી કરવું આજે મારે રહેવું છે ભૂતકાળનું વિચારીશ તો પછી આજે નહીં રહેવાય હા એ સમજાઈ ગયું છે ભૂતકાળમાં નથી હવે નથી જતા અને બીજું એવું થાય છે કે ક્યારેક ક્યારેક હજી પણ સંજોગોમાં ભરી જઈએ છીએ ક્યારેક પછી જાગૃતિ રહે છે ત્યારે વળી પાછું જ્ઞાન થી ગોઠવી નાખીએ છીએ કે હવે અજ્ઞાન નો નાશ જ કરવો છે બને વાંધો નહીં પણ પુરુષાર્થ તો આપણો આ જ રહેવાનો કે આપણું જ્ઞાન દર્શન કોઈ પણ અવસ્થામાં એનું એપ્લિકેશન પરફેક્ટ થાય દ્રષ્ટિથી એ જ આપણો મૂળ પુરુષાર્થ છે ચૂકાઈ જાય તો ફેર થી રીસેટ કરી દેવાનું ઓકે બીજું કઈ પૂછવું છે ના બીજું તો હમણાં કઈ ઓકે 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 યાદ ન આવે ને આમ ક્યારેક ક્યારેક એવું થાય આ પૂછવું છે આ પૂછવું છે ઘણું બધું પૂછવું છે કઈ કઈ વાતો હા હમણાં જે વાત થઈ એમાં એને રિલેટેડ છે કે આપણે કોઈ પણ મન વચન કાયાના કોઈ પણ કર્મ ના ઉદય વખતે આપણે ઓન ધ સ્પોટ દ્રષ્ટિ હાજર ના રહે અને એ સમયે કોઈ બી બીજ પડ્યું જે સમયે જે પ્રકારનું અજ્ઞાનતા હાજર હતી એ પ્રમાણે અને પાછળથી જયારે આપણને જાગૃતિ આવી અને આપણે એમાં કરેક્શન કર્યું દ્રષ્ટિના ઉપયોગથી દ્રષ્ટિના ભાગમાં તો હવે જયારે નેક્સ્ટ બર્થમાં જયારે બી એનું ફળ આવશે ત્યારે એ જાગૃતિ આપણને એ પુરુષાર્થ રૂપે સહજ રહેશે બરાબર ને પણ હવે મારે એમાં એવું સમજવું હતું કે ધારો કે એ ઉદય આપણે અન્ય મનુષ્ય સિવાયની અન્ય ગતિમાં જેને ભોગવવાનો થયો કદાચ તિર્યજ ગતિ કે કોઈ બી ગતિમાં હવે ત્યાં તો આપણે પુરુષાર્થ હોય ને તો આ જે આપણે પાછળથી જે વિઝન થી આપણું અજ્ઞાન તો ડિમોલિશ થયું જ એ લેવલનું તો ત્યાં આપણે એવું સમજવાનું ત્યાં તો ઉપયોગ નહીં પણ એ લેવલનું અજ્ઞાન નાશ થયો હોવાથી મનુષ્ય બીજમાં ભાવમાં જો આપણે આ ના કર્યું હોય તો મનુષ્ય ભાવમાં એને લગતા અનેક કર્મો બની શકતા એ રીતે સમજવાનું આપણે જો તમને લોકોને સમજાયું નહીં ને નરક લોક ને દેવલોક એ વ્યક્તિગત કર્મના ભોગવટો નથી એ ગ્રોસ કર્મનો ભોગવટો અતિ વિશિષ્ટ પ્રકારનો પાપ વિશિષ્ટ પ્રકારનું પુણ્ય એ ગ્રોસ ભોગવટો છે ટ્રાન્ઝેક્શન વાઇઝ નથી મનુષ્ય ભાવમાં ટ્રાન્ઝેક્શન વાઇઝ ભોગવટો છે મગનભાઈ સાથે કરી લ્યો છગનભાઈ સાથે કર્યું એમ ભોગવટો દેવલોકમાં નથી એવું નરક લોકમાં એવું નથી બરાબર અતિ વિશિષ્ટ પ્રકારનું પુણ્ય એટલું પેકેજ ત્યાં મળી જાય વિશિષ્ટ પ્રકારનું અતિ પાપ નરગતિ મળી જાય નરગતિમાં જે કર્મ ભોગવે છે એ જેના જેના નિમિત્તે ભોગવે છે એની યાત્રા આપણે કોઈ લેવા દેવા નથી બરાબર બરાબર એટલે નરગતિ દેવગતિ ને બાજુ મૂકી દેવાની આ બધું સિદ્ધાંત સમજવું પડે અને તિર્યજ ગતિમાં આપણે દેવલોકના દેવો પાસે કર્મ બાંધ્યા છે આપણે ના ના આપણે નરગતિના પરમાધામી દેવો પાસે કર્મ બાંધ્યા છે ના ના તો દુઃખ તો એ લોકો આપવાના બરાબર એટલે આ બધું મનુષ્ય ભવની અંદર જે કર્મ ના ભોગવટ આવે એ ઇન્ડિવિડ્યુઅલ ટ્રાન્ઝેક્શન કહેવાય શું કહેવાય ગ્રોસ આવે ગ્રોસ એટલે વિશિષ્ટ પ્રકારનું પાપ ને વિશિષ્ટ પ્રકારનું પુણ્ય એ ભોગવટા માટે ત્યાં ગયા છે બાકી બધા કર્મો તો એઝ ઇટ ઇઝ છે અને તિર્યંચ ગતિમાં સ્વામીજી તિર્યંચ ગતિમાં મનુષ્ય સાથેના કર્મો જોડાયેલા હોઈ શકે કારણ કે તિર્યંચ ગતિમાં પણ પરિણામ આવે છે ત્યારે મનુષ્ય ભાવ સાથે જોડાયેલો મનુષ્ય સાથે જોડાયેલો છે બરાબર કે એમાં સામસામે ઉકલી શકે બરાબર કે લો દેવલોક નરક લોકમાં ના ઉકલે તો સ્વામીજી પ્રશ્ન એવો થાય કે કેવું અજ્ઞાનતાનો ઉપયોગ થયો હશે તો આપણે જે બી આ ઉપયોગ ચૂકીએ છીએ અત્યારના ભાગમાં એમાં તો એવા વિશિષ્ટ કર્મો તો આવવાના જ ને એવું જ સમજવાનું ને આપણે અત્યારે તો
અત્યારે તો આ કાળના જીવોમાં એટલી તાકાત જ ક્યાં છે? જેને ખરાબ કર્મ કર્યા છે તે પાસવતાના કર્મો કર્યા છે, કરપ્શન, ભેળસેળ, પોતાની વધારે બુદ્ધિ થી ઓછી બુદ્ધિ વાળા ને છેતરવું, આ બધી વસ્તુ બે માંથી ચાર પગમાં જ જાય, નરગતિ માં જાય. અને એ બી કોઈ એક ટ્રાન્ઝેક્શન વાઇઝ માં નહીં જઈ શકાય, કોઈ એવા અને એક એવા સેમ ટ્રાન્ઝેક્શન અનેક હશે તો ને ક્લિયન્સ માં બી જવાનું થાય તો પાસવતા એ પશુની માં આવે બરાબર. રાક્ષસી કર્મો એ નરકતી માં લઈ જાય અને દૈવી કર્મો એ દેવલોક માં, ડિવાઇન કર્મો દેવલોક માં લઈ જાય. હા હું સ્વામીજી ક્લિયન્સ ગતિ ની જ વાત કરું છું કે એમાં બી કોઈ બી કર્મ અત્યારે આપણે ત્રિયંસ ગતિનું બાંધી શકીએ અજ્ઞાનતા કારણે, જાગૃતિ હાજર ના રહી તો, પણ તો બી એક જ ટ્રાન્ઝેક્શન થી તો નહીં જઈ શકાતું ને, એવા તો અનેક ટ્રાન્ઝેક્શન હોય તો જ ને એમ માર્કે સમજી ઘણા બધા ઘણા બધા એ રાઈટ છે. હા બરાબર અનેક હોય. હા બાકી અનેક બરાબર જય સચિદાનંદ. દીનબેન હા જય સચિદાનંદ સ્વામીજી. ચિંતવન નો સબ્જેક્ટ થાય. ચિંતવન એટલે શું કહેવાય કે તમે તે રૂપ થઈ ગયા. બરાબર દાખલો આપું તમને એટલે ખ્યાલ આવે. તમે ઘરમાં એકલા બેઠા છો અને વિચાર આવ્યો કે એક્સિડન્ટ થઈ જાય તો મારો પગ ભાગી જાય, પછી રસોઈ કોણ બનાવે, હસબન્ડ નું શું થાય, છોકરા નું શું થાય, તો પછી એના ધંધા નું શું થાય, અને ચિંતવન કહેવાય. હા સમજાય. અને આ જે ચિંતવન એટલે વિચાર જ થયો સ્વામીજી હું સમજ. અને આ કેટલી ટાઈમ કેટલા ટાઈમ વિચાર પછી ઉભી થયેલી માયા જાળ આવું જેમ સાંસારિક ચિંતવન પાપ પુણ્યમાં હોય એવું આધ્યાત્મમાં ચિંતવન હોય. બરાબર અને સંસારમાં પાપ પુણ્યનું ચિંતવન હોય, આધ્યાત્મમાં આત્મા અને કુદરતી રચના ટૂંકમાં દર્શન નું જ્ઞાન અને દર્શન નું ચિંતવન હોય. અને માં ચિંતવન હોય આમાં પણ હોય આમાં હોય. પેલામાં જ્ઞાન દર્શન માં કામ લાગે, આમાં પાપ પુણ્ય માટે કામ લાગે. અને આ જે ચિંતવન છે સ્વામીજી, આપણે અમુક મિનિટ સુધી રહેતો કર્મ ચાર્જ થાય એવું કહે સ્વામીજી? વધારે સમય ચિંતવન કેટલા સમય સુધી રહેતો કર્મ ચાર્જ થાય સ્વામીજી? ના ના ના, ચિંતવન કરવાથી કર્મ ચાર્જ થાય કે ના થાય ને એ પ્રક્રિયા છે. પછી ચિંતવન ની અંદર જ્યાં જ્યાં ભળી ગયો તે ક્યાં તો પાપ પુણ્ય રૂપે ચાર્જ થાય અથવા તો પોતાના દર્શન માં વૃદ્ધિ થાય, જ્ઞાન મજબૂત થાય અને દર્શન માં વૃદ્ધિ થાય. હા બરાબર. એટલે જો તન્મયાકાર ન થાય આ ચિંતન માં એટલે જે તો પછી કર્મ ચાર્જ ન થાય સ્વામીજી? બરાબર ને? જ્ઞાન દર્શન માં વૃદ્ધિ થાય. જ્ઞાન દર્શન. હવે સ્વામીજી એક કહેવાનું છે આપડે કે કોઈ મંદિર નવું બનતું હોય સ્વામીજી, કે એનું રિનોવેશન હોય મંદિર નું, કે મંદિર ની આપડી પેટી માં દાન મૂકી, એ શેમાં જાય સ્વામીજી? તમારો કરતા ભાવ માં કેવો ભાવ છે એ પ્રમાણે તમારું પુણ્ય અને પુણ્ય મલ્ટીપલ થાય. ઉત્કૃષ્ટ ભાવ હોય તો તમારું પુણ્ય ગાઢ બને, પણ એ રિલેટિવ સત્ય નું કહેવાય. અજ્ઞાન તો તેનું તે જ રહે. એટલે આ જ્ઞાનદાન માં ના જાય સ્વામીજી? મંદિર માં ભગવાન ની લોકો દર્શન કરે પૂજા કરે તો આપડે જ્ઞાનદાન નો પ્રકાર ના થાય સ્વામીજી?
આ વિજ્ઞાન કોઈને સમજાવો તો જ્ઞાન દાન થાય. હા બરાબર, એટલે મંદિર ના ગણાય એવું સમજાય ને, ધર્મ કે ધાર્મિક કામ, ધર્મ ધ્યાન, ધર્મ ધ્યાન, ધર્મ ધ્યાન થાય એટલે આમ, એટલે જ્ઞાન દાન ના પ્રકારમાં ના આવે. જ્ઞાન શબ્દ કોણે વપરાય સમજાવો તમને, જ્ઞાન એટલે સામે વાળાને કોઈ પણ પ્રકારના એંગલ થી પ્રકાશ આપીએ છીએ એને જ્ઞાન દાન કહેવાય. પ્રકાશ આપીએ, સમજણ આપીએ, ગાઈડ કરીએ છે એને, વાળીએ છે, એ બધું જ્ઞાન દાન માં જાય, એ બધું બાકી પુણ્ય માં જાય. આ બધું પુણ્ય માં, એટલે ધાર્મિક કાર્ય એવું સમજીએ ને આપણે, ભગવાન ના દર્શન કરે લોકો ને. જી જી. અને બીજું સ્વામીજી, હમણાં જ એક સ્વામી અમારા થી આગળ જ ભાઈ, એક ભાઈ એક ક્વેશ્ચન પૂછ્યો હતો, એમાં આપણે માંસાહાર જે લોકો કરતા હોય એ લોકો પણ પાશવી કર્મ જ કહેવાય ને સ્વામીજી, માંસાહાર જે લોકો કરે છે. માંસાહાર કરતા ભાવે કરે તો પાશવી કહેવાય, પાશવી કહેવાય, તો એ પશુ પશુ યોનિમાં જ જાય ને નેક્સ્ટ ભાવમાં. એ કરતા ભાવે કરે તો ઉદય કર્મને આધીન કરે ને છૂટો રહે તો પાશવી કર્મ ના, એટલે એની મજા આવે, ગણન તો મજા આવે પાછું માંસાહાર કરતો. એ તો પછી કહું છું ને, ધન્યાકાર થઈને કરે તો પછી તો ભોગવટો આવે ને. બરાબર છે, તો પછી ભોગવટો આવે એટલે પાશવી કર્મમાં જ જાય ને. હા બરાબર છે. હા જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. તમે હમણાં ભરૂચ, ભરૂચમાં સત્સંગ હતો, આયા હતા હમણાં? હમણાં થયો તો સત્સંગ. હા, તો કે તમને ખબર નહીં પડી હોય. ખબર નહીં, ખબર પડી હોય નહીં તો હું રાત જોઉં છું ક્યારે તમે આવો ને હું સત્સંગમાં આવું. કઈ વાત સવારે જ વાત કરી હતી કે હવે સ્વામીજી આવે તો સત્સંગમાં જવું. જાહેરાત નથી કરી. વડોદરા જોયું ને, વડોદરા તમારો ફોટો, એટલે મેં કીધું ભરૂચ આવે ને તો જઈશ. ના, એટલે અમે ભરૂચ આવી ગયા પણ જાહેરાત નથી કરી, એટલું સંખ્યા વધી જાય ને એટલા માટે. એવું છે. હા હા બરાબર છે. હવે ક્યારેક તમને મળવાનો મોકો મળે, લાસ્ટ ટાઈમ આવ્યા હતા તો આવી નતું. ઓકે ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. કમલેશભાઈ. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ સ્વામીજી. એક પ્રશ્ન છે, એ પહેલા આપણે કિશોરભાઈ નો જે પ્રશ્ન હતો એના માટે આપણે જે જવાબ આપ્યો એમાં એક બે થોડું ક્લેરિફિકેશન જોઈએ સ્વામીજી. સ્વામી આપણે કીધું પરમાણુ બ્રેક થાય છે, તો સ્વામીજી પરમાણુ બ્રેક થાય, પરમાણુ આપણે અવિભાજ્ય છે, તો આપણે દિશા જે થાય એ પરમાણુ નો બ્રેક થઈ શકે સ્વામીજી? હા, પરમાણુ નો નાનો નાનો ભાગ બ્રેક થાય તો એની પ્રોપર્ટી ઉપર ઘા થાય છે, એટલે વિસ્ફોટ કહેવાય. ઓકે, એટલે પરમાણુ નો બ્રેક થઈ શકે આપણે સ્વામીજી. પરમાણુ બ્રેક થવું એટલે શું કહેવા માંગે છે કે છેલ્લામાં છેલ્લું જે એને મોલેક્યુલસ છે એ તો બ્રેક ના થાય, પણ જે છેલ્લામાં છેલ્લા મોલેક્યુલસ ના બે ભાગ હોય એને તોડો એટલે સામાન્ય રીતે તૂટતા હોતા નથી, એ પ્રોસેસમાં નથી આવતા, રાઈટ, તૂટવાની પ્રોસેસમાં, પણ એને વિશેષ પ્રકારની શક્તિથી તોડવામાં આવે છે એટલે આ બ્રેક થયું કહેવાય. ઓકે ઓકે. હા, તે સ્વામીજી આપણે જે ઓલો પોઝિટિવ ને નેગેટિવ આપણે જે કહીએ છીએ એ વસ્તુ આમાં કે બધું જે પણ એમાં છે ને સ્વામી, નેગેટિવ ને પોઝિટિવ, પોઝિટિવ નેગેટિવ નહીં, એટલે આપણે શું કહેવા માંગીએ છીએ સમજાવું. મેં એક વખતે પ્રોપર્ટી શબ્દ વાપર્યો તો શું વાપર્યો તો? હા રાઈટ રાઈટ, બરોબર સ્વામીજી, રાઈટ. એટલે ધારો કે તમારા આ શરીર છે એના ઉપર જે કપડા પહેરો છો એમાં ગમતા ના ગમતા હોય તો ઓછી અસર થાય, પણ તમારા ઈગો ને છંછળે તો વધારે અસર થાય, કે પ્રોપર્ટી છે. પ્રોપર્ટી, બરોબર સ્વામીજી, રાઈટ. એટલે મેં પ્રોપર્ટી કીધું. જયારે પરમાણુ ને અણુને બ્રેક કરે છે ત્યારે પ્રોપર્ટી ઉપર ઘા પડે છે, અને એ પરમાણુ લાખ ભેગા કરો ખાલી પથરો બને. રાઈટ રાઈટ, બરોબર સ્વામીજી, રાઈટ રાઈટ. એવી રીતે એ સેન્સમાં મેં સમજાવ્યો. રાઈટ રાઈટ, ઓકે. અને સ્વામી બીજું આપણે કઈક, તમે કોટિંગ માટે કઈ કીધું, કોટિંગ વખતે આપણે જે ભાવ થાય તે વખતે આપણે જે પરમાણુ નું કોટિંગ થાય છે, પરમાણુ જયારે આપણે કિશોરભાઈ પ્રશ્ન પૂછ્યો ને કે ભાઈ આપણે જે કર્મ બંધાય છે આપણે પરમાણુ નું કોટિંગ થાય છે સ્વામીજી. ઓકે, પછી તો પરમાણુ નું કોટિંગ થાય છે તે વખતે સ્વામીજી તીખતે પરમાણુ કોટિંગ થઈ જાય એટલે પરમાણુ તીખતે ભેગા થાય છે કે પછી એમાંથી એનો જે આપણે છે ને કલર ને બધું જે આપણે કે રસ રૂપ ગંધ ને બધું જે હોય એટલે જયારે રૂપક નેક્સ્ટ ભાવમાં રૂપકમાં આવે છે તો તે વખતે જ આપણે જયારે કોટિંગ થાય તે વખતે જ બધી વસ્તુ એનું તૈયાર થઈ જાય ને સ્વામીજી, એટલે એની તીવ્રતા લંબા બધું. શું
કોટિંગ એટલે પરમાણુની પ્રોપર્ટી એની એ જ રહે, એના ઉપર કોટ લાગે છે, કોટ. બરોબર છે. જેમ આ બદામ છે તો બદામ એની એ રહે, એના ઉપર ચોકલેટ નું કોટિંગ કરી નાખો. રાઈટ, બરોબર છે. હા, પ્રોપર્ટી બદામ ની તો એની જ રહી, મેં બદામ ને કાપી નથી નાખ્યું અંદર. રાઈટ રાઈટ, ઓકે. હા, એને કોટિંગ કહેવાય. ખ્યાલ આવ્યો? રાઈટ. હા રાઈટ, એવી રીતે આ કર્મ નું કોટ પરમાણુ ઉપર કોટિંગ થાય છે. રાઈટ. હવે આપણે લાગે પરમાણુ ઉપર કોટિંગ થાય છે એટલે શું, તમારા ભાવ નું કોટિંગ થાય. એ ભાવ ની અંદર, એ ભાવ ની અંદર રૂપ રસ ગંધ ને સ્પર્શ એ પણ હોય અંદર, અને એ ભાવ ની અંદર તમારા કર્મ ના ભોગવાની લેન્થ અને સ્ટ્રેન્થ પણ હોય, પ્લસ એટલે એની અંદર ગતિ સહાય, સ્થિતિ સહાય, ટાઈમ અને સ્પેસ બધું આવી જાય. એ એ ભાવ ના કારણે હોય છે ને સ્વામીજી? ભાવ ના કારણ. રાઈટ રાઈટ, બસ એ જ, બસ એ જ, એ જ સમજ. એટલે પરમાત્મા એ જ રહે છે, શુદ્ધ જે છે. હવે સ્વામીજી મારે બસ એક ક્લેરિફિકેશન. સ્વામીજી આપણે દિસ રિયલ નું સ્વરૂપ, આપણે જે નમસ્કાર વિધિમાં કહીએ છીએ કે રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, શુદ્ધાત્મા સ્વરૂપ અને તત્વ સ્વરૂપ છે. સ્વામીજી આ જે ત્રણ વચ્ચે ફરક જરા સમજાવી શકો? ભગવત સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, અને રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે. એટલે આ ત્રણ ફેસીસ કીધા. શું કીધા? એક જ એક જ એક જ તત્વનું આઈડેન્ટિફિકેશન થ્રી ફેસીસ થી પ્રેઝન્ટ કર્યું કે રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ, તત્વ એટલે અલ્ટિમેટ. ઓકે. એમ સિક્સ એલિમેન્ટ છે, એમાંનું એક એલિમેન્ટ. ઓકે. રિયલ સ્વરૂપે બીજું શું છે? ભગવત સ્વરૂપ. ભગવત સ્વરૂપ, ભગવત સ્વરૂપ એટલે એ જ, એ શુદ્ધાત્મા, એ જ ભગવાન છે. ઓકે. હવે આ લોકો એ ભગવત સ્વરૂપ ના સમજાયું. ભગવત સ્વરૂપ કોને કહેવાતું તું સ્પિરિચ્યુઅલ માં? લોકો એ ભગવત ગુણો ને ભગવત ભગવત સ્વરૂપ કીધું. શું કીધું? હા, ભગવત ગુણો ને. શાસ્ત્રમાં ભગવત ગુણો ને ભગવત સ્વરૂપ કીધું શાસ્ત્રકારો. હવે ખરેખર ભગવત સ્વરૂપ એટલે ભગવાન સ્વરૂપ. એ ભગવાન સ્વરૂપ એટલે શું કે ભગવાન ને નામી નથી, એટલે ભગવાન અનામી છે, અરૂપી છે, જન્મ મરણ થી મુક્ત છે અને પરમેનન્ટ છે, આને ભગવત સ્વરૂપ કહેવાય. બરાબર છે. ઓકે ઓકે. હા, એટલે શાસ્ત્ર ટૂંકમાં. રાઈટ. એટલે આપણે જે ચાર ગુણો છે, આપણે આત્મા ચેતન જે ચાર મૂળભૂત ગુણધર્મ, હા, અને શુદ્ધાત્મા સ્વરૂપ છે, રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે, એ દ્રષ્ટિના પુરુષાર્થ માટે કીધું છે. તમારા પુરુષાર્થની દ્રષ્ટિને પરિપક્વ કરવા માટે, એપ્લિકેશન કરવા માટે કીધું છે કે હું શુદ્ધાત્મા છું અને મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એ પુરુષાર્થ માટેનો શબ્દ છે. ઓકે ઓકે રાઈટ. જય સચિદાન. જય સચિદાન સ્વામી. જય સચિદાન. જય સચિદાનંદ સ્વામીજી. દરેક જીવને ભાવ કરવાનો અધિકાર છે. ઉપકમાં લાવવું કે નહીં તે અધિકાર કુદરત પાસે છે. તો સ્વામીજી એમાં મારે સમજવું છે કે ભાવ થાય તો પરમાણુ કોટિંગ થઈ ગયા એવો આપણે હમણાં સત્સંગમાં વાત થઈ. તો પછી કુદરત સ્વતંત્ર છે પરિણામ આપવા માટે, એ મને સમજાવો કેવી રીતના સ્વતંત્ર છે કુદરત? પોતે પરિણામ આપવું કે ન આપવું એવું ડિસિઝન લઈ શકે? ના, એવું નહીં, એવી રીતે સ્વતંત્ર નથી. હું એમ કેવું છું કે આપણી પાસે એક્ઝામ આપવાની સ્વતંત્રતા છે. બરાબર. ટીચર પાસે રિઝલ્ટ આપવાની છે. બરાબર. સમજાય છે? હા સ્વામીજી. એક વખત એક્ઝામ આપ્યા પછી તમે એમાં ફેરફાર ના કરી શકો, તમારું જ્ઞાન વધ્યું હોય તો. બરાબર સ્વામી. એટલે કુદરત શું કરવા માંગે છે કે એક વાર તમે એક્ઝામ આપી દીધી ગયા અવતારમાં, હવે આ અવતારમાં કેવા સંજોગો આપશે એ તમે નક્કી ના કરી શકો, અને તમે બાંધ્યા છે એને બદલી ના શકો. હા બરાબર. હવે કુદરત આપે એ જ તમારે ભોગવવાનું. હા હા, એના માટે સ્વતંત્ર છે. બરાબર. હવે રિઝલ્ટ આપવા માટે સ્વતંત્ર છે, પણ એની સ્વતંત્રતામાં કુદરતનો કાનૂન વચ્ચે આવે છે. હા હા બરાબર. એટલે કાનૂનની બહાર એ પણ ના કરી શકે. હા, દ્રવ્ય કાળ ક્ષેત્ર બધું ભેગું કરવા માટે એ નિમિત્ત બને છે. હા, જેમ દાખલો આપું, જેમ લૌકિક ભાષામાં સુપ્રીમ કોર્ટના જજ
એ ડિસિઝન આપવા માટે સ્વતંત્ર છે. હા બરાબર. પણ હેઝ પર કાનૂન, લો, એઝ પર લો, બરાબર સર. એમ કુદરત પણ રિઝલ્ટ આપવા માટે સ્વતંત્ર છે એઝ પર ધ લો ઓફ નેચર. હા બરાબર સર. એનાથી બહાર બહાર કશું ના કરી શકે એ પણ. હા હા સ્વામી. હા એ લોકો જજ ને કલમ લખવી પડે સાહેબ, એમાં તો મારે એવી ફાઈલ જો આ કલમ ને આધારે હું આવું કરું છું એમ. એની મરજી મોટી ફાઈલ એની કોર્ટ કચેરી ની મોટી ફાઈલ માંથી પસાર થયો છું એટલે એ ખબર. ના ના કલમ આ બધા આ દરેક માણસો આ કુદરતની કોર્ટ માંથી પસાર થાય છે જન્મે ત્યારથી. હા સ્વામીજી. હા પણ અજ્ઞાનતા ને હિસાબે તમે જયારે સમજાયું ત્યારે ખબર પડી કુદરત ની કોર્ટ માં શું છે, ત્યાં સુધી ખબર જ નહોતી. આ બધા આપણે કુદરત ની કોર્ટ ના આધારે ચાલીએ છે. એ સજા કરે, પાપ આપે, પુણ્ય આપે, ગમતા સંજોગ આપે, ના સંજોગ, એ બધા કુદરત ના કોર્ટ ની સજા જ છે ને. હા હા બરાબર છે. જન્મતા ની સાથે માતા પિતા મારી એ બધી સજા નથી. આપણને ના ગમે તો શું કરી શકીએ. સજા નો મતલબ ફરજિયાત, બરાબર. ઓકે ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોટી કોટી જય સચ્ચિદાનંદ. શુભનાબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. અરે પહેલી સ્ટાર્ટિંગ માં જ સવાલ થયો કે આપણે કર્મનો ભોગવટો જ્યારે કર્મો બંધાય એ ભોગવવા પડે, અને જ્યાં સુધી આપણે એક્ઝામ પેપર આપણા હાથમાં હોય, મતલબ સ્ટીલ ધીસ પીરિયડ આપણે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી, તો ત્યાં સુધીમાં મતલબ આ જન્મમાં કરેલા કર્મ હોય એનું જ કરેક્શન કરી શકાય. એ તો બરાબર છે. સાચું કે 100% જો આપણે કર્મ આપણે બાંધ્યા છે અને એ ખરાબ વ્યવહાર ખરાબ વિચાર કઈ બી થઈ ગયો અને આ જન્મમાં આપણે એને પણ આપણા આગળના જન્મનું પેલા જન્મનું એ ભોગવટો તો અત્યારે આવે જ ને, જે રામકૃષ્ણ મહાવીર ને આવ્યો હતો તે. અને આપણે જે પૂછ હાલો પરિણામ રૂપે આવવાનું છે, એ પરિણામ રૂપે ત્યારે આપણે આ વિજ્ઞાન ને પૂર્વ ભવ ના કર્મો એટલે કેવા, કે રામકૃષ્ણ મહાવીર ને પણ જ્ઞાન હોવા છતાં ભોગવવા પડ્યા, તે પૂર્વ ભવ ના કર્મો. પૂર્વ ભવના જે કર્મ છે એ અત્યારે જયારે ઉદયમાં આવે ત્યારે જ આપણે એમાં વિજ્ઞાન ગોઠવી અને અકર્તા જોઈ અને એનું વેદી નાખવાનું, એ રીતે એમ જ થયું. અકર્તા ભાવ અને માલિકી ભાવ નો બે નો નાશ કરવાનો દ્રષ્ટિમાંથી, તો પછી નવા કર્મમાં રાગદ્વેષના મુદ્દા ના આવે. માલિકી ભાવ ને કરતા ભાવ હોય તો જ રાગદ્વેષ ઉભો થાય, નહીતર ના થાય. આ જન્મના જે રાગદ્વેષ છે એનું પરિણામ અત્યારે છેક સુધીમાં આપણી આયુષ્ય કર્મ જ્યાં સુધી છે ત્યાં સુધીમાં ઇરેઝ કરી શકીએ ને. આવતારના જે લાઈવ રાગદ્વેષ છે એને કરેક્શન કરી શકાય. લાઈવ એટલે મારો કહેવાનો મતલબ લાઈવ એટલે લાઈવ નો અથવા તો 10 વર્ષ પહેલાનો અથવા 15 વર્ષ પહેલાનો. મિકેનિકલ ભાગમાં થયેલા હોય ને તમે ભળી ગયા હોય તો લાઈવ કહેવાય. આપણે ભળી ગયા અને અત્યારે એ જ વસ્તુ આપણને સમજાય ત્યારે એ જ વસ્તુ જેને દોષિત માનતા હોય એને આપણે નિર્દોષ કરીએ અને ઉપકારી માનીએ, તો એ વસ્તુનો કર્મનો ભોગવટો આગળ આવે. આપણે આપણું એની સાથેનો વ્યવહાર સંબંધ અથવા ભોગવટો આગળ વધે આગળના જન્મમાં. કહું
એટલે કે પ્રતિક્રમણ કરીએ તો તો ઓટોમેટિક ક્યાં તો માઇલ્ડ થઈ જાય ક્યાં તો ઇરસ થઈ જાય. પણ આપણે શું કહેવા માંગીએ છીએ કે આપણું આધ્યાત્મ વિજ્ઞાન એ પ્રતિક્રમણના પુરુષાર્થ ઉપર ભાર મૂકતું નથી, કારણ કે પ્રતિક્રમણ કરવું એ અજ્ઞાન ક્રિયા છે, એ અજ્ઞાન મજબૂત કરવાની ક્રિયા છે. કર્મને તો માઇલ્ડ કરે છે પણ અજ્ઞાન મજબૂત કરે છે. માટે જો પ્રતિક્રમણ કરવું હોય તો તમારે એટલું કરવાનું, કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય અને યાદ આવે તો આટલું જ બોલવું કે આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે, કારણ કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. ધેટ્સ ઇટ. મેં કર્યું તું, આમની સાથે કર્યું તું, આ રીતે કર્યું તું, આટલી વખત ભૂલ કરી હતી, આવું બધું ઊંડા ઉતરવાનું નહીં. સમજાયું? જાગૃતિ હોવી જોઈએ. જો ઉકલતી વખતે શુદ્ધ જ્ઞાન દર્શન રહે તો બીજા કોઈ પુરુષાર્થ ની જરૂર નથી. શુદ્ધ જ્ઞાન દર્શન એટલે ઉકલતી વખતે હું શુદ્ધ આત્મા છું અને મન વચન કાયાની અવસ્થા મારા મન વચન કાયા કે મારી હામીના વ્યક્તિના મન વચન કાયા, આ બે જો કુદરતી રચના તરીકે દેખાય અને શુદ્ધાત્મા પદમાં સ્થિર રહેવાય તો બીજા કોઈ પુરુષાર્થની જરૂર નથી. પણ ના રહેવાયું હોય અને કલાક બે કલાક પછી બે ચાર દિવસ પછી એ પ્રસંગ હાજર થઈ જાય તો પછી આપણો આવો પુરુષાર્થ હોવો જોઈએ કે આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. અને પ્રકૃતિ ઉપર કોઈનો કંટ્રોલ જ નથી એમ થયું ને બીજો મને. એ તો છે જ નહીં ને, રામકૃષ્ણ મહાવીરને ભોગવા પડ્યા તો પછી. સમજાય છે, આ બધું સમજાય છે. પણ જે આપણું જૈન ધર્મનું પ્રતિક્રમણ છે ને એના વિશે મારો મેઇન સવાલ હતો કે જૈન ધર્મનું જે પ્રતિક્રમણ એ તમે સ્પેસિફિકલી કેવું પડે છે, કેમ કે બધા ધર્મના હોય છે આમાં, એટલે બોલો બોલો બોલો. તો એ પ્રતિક્રમણ પર્યુષણની અંદર કરવું ન કરવું એ દ્વિધા થાય છે, કેમ કે આજ સુધી ક્રમિકમાં કર્યું, હવે અક્રમમાં આપણે આવ્યા છીએ આધ્યાત્મ વિજ્ઞાન અથવા તો વિજ્ઞાન, આ બંને વચ્ચે છે ને દ્વંદ્વ થાય છે મગજની અંદર કે કરવું છે તો કઈ રીતે કરવું અને કર્યામાં કરતી વખતેના ભાવમાં બહુ ફરક પડી ગયો છે તો શું કરવું. ના એટલે કશું નહીં, આપણે તો કરવાનો સંજોગ આવે તે જોવાનું કુદરતી રચના, ના કરવાનો સંજોગ આવે તે કુદરતી રચના. સંજોગ આવે છે, પર્યુષણના 8 દિવસ હોય તો સીધી વાત છે કે ચોવીયાર થઈ જાય, અને આટલા વર્ષો સુધી ચોવીયાર થઈ જાય એટલે આપણે 7:30, 6:30, 7:30 નું પ્રતિક્રમણ કરવા બેસી જ જઈએ. એ નિયમ હતો જ, વર્ષોથી ચાલુ હોય, જૈન હોય મૂળમાં જે જૈન હોય ને સમજે ત્યારથી આ કરે છે જેમ પોતપોતાના ધર્મનું કરે. પણ આ વખતના પર્યુષણમાં તમારો સત્સંગ સાંભળતા સાંભળતા ઈ પ્રતિક્રમણ કરવા માટે મને અંદરથી યસ નો કરું છું આ બધું એક વિધા ઉભી થઈ ગઈ. તો એનું શું કારણ, શું કરવું, શું પરિણામ રૂપે આપણે લાસ્ટમાં ફાઇનલી ઈ પ્રતિક્રમણ ક્રિયાનું કરવું કે ન કરવું, બસ એક જ વાત. કેમ કે કરવું છે તો કર્મ ખપાવવા માટે જ કરીએ છીએ, તો મતલબ કે કર્મ ખપાવવાનું સાધન છે ખરું. જો સમજાવું, પહેલી વસ્તુ એ કે ક્રમિક માર્ગ નું પ્રતિક્રમણ એ કર્તા ભાવથી કરવાનું છે, જેને પુણ્ય કહેવાય છે, જેનાથી પાપો ખપે છે. શું કહે છે? અજ્ઞાન નાશ થતો નથી. કેમ કે વેર ભાવ જે કઈ યથાવત રહે જ છે. એક મિનિટ. અને આધ્યાત્મ વિજ્ઞાનમાં અજ્ઞાન નાશ કરવો, કર્તા ભાવ ને માલિકી ભાવ નાશ કરવો અથવા તો શુદ્ધ જ્ઞાન શુદ્ધ દર્શન નો ઉપયોગ કરવો એ મહત્વનું છે. પ્રતિક્રમણ મહત્વ એટલા માટે નથી, કર્મ ઉકેલવું એ ગૌણ વસ્તુ છે અને કર્મ ના બંધાવવાની પ્રક્રિયાને સમાપ્ત કરવી અગત્યનું છે. કારણ કે કર્મ અજ્ઞાન સત્ય બંધાશે. તમે આ વખતે 1,00,000 પ્રતિક્રમણ કરશો પણ અજ્ઞાન સત્ય બીજા 1,00,000 કર્મ બંધાવવાના છે, કારણ કે અજ્ઞાન છે ને પાછું. એટલે નાશ અજ્ઞાન કરવું એના પર ભાર મૂકવો કે માત્ર ભૂલ ને પ્રાયશ્ચિત માં ભાર મૂકવો એ તમારા ઉપર છે, બંને ના ફળ છે.
પેલાનું ટેમ્પરરી પડશે, પેલાનું પરમેનન્ટ પડશે. સમજણમાં વિજ્ઞાન થી તો અજ્ઞાન રહેતું જ નથી, એટલે પછી રાગ દ્વેષ થવા નવા એ તો શક્ય છે જ નહીં. આપણી પાસે કે આવી પ્રકૃતિ ન હોવી ઘટે, કારણ કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી, તો પતી ગયું. એટલે આ જ રસ્તો છે, એટલે આ એક ક્લિયર કરવું હતું. કઈ વાત, હા, ઈ પ્રતિક્રમણમાં તો ભાષા જ બીજી હોય છે, જે આપણને સમજવી પણ મુશ્કેલ છે. એટલે હું જૈન છું, એટલે મને, હું જૈન છું એટલે હું પાંચ પ્રતિક્રમણ જાણું છું. હા, બરાબર, એટલા માટે આ સ્પેસિફિકલી સવાલ પૂછ્યો તમને, કે મને તરત ક્વેરી નો આન્સર. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ઘનશ્યામભાઈ. હા, જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ સ્વામીજી. મારે જરા આ કર્મ જે બંધાય છે એને ઊંડાણથી સમજવું છે. હવે મૂળ જે કર્મ બંધાય છે એનો મૂળભૂત આધાર મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન છે. હવે જ્યારે કર્મ બંધાય છે ત્યારે એમાં બે ફેક્ટર બહુ મહત્વના છે, એક ભાવ અને ભાવની તીવ્રતા, બરાબર, ઇન્ટેન્શન અને ઇન્ટેન્સિટી. હવે જ્યારે આ ભાવ તીવ્રતાથી બંધાતા હોય તો એના રિલેટેડ જે પાંચ તત્વો છે એ એક્ઝેક્ટલી સક થાય છે બોડીમાં. ઓકે, રાઈટ. હવે એમાં બે વિભાજન પડે છે, એક તો એ બોડીમાં સક થયા પછી કોટ થાય છે, અને બીજું સ્ટેપ આવે છે કે આત્માની હાજરીમાં એ ચેતનતાને પામે છે. હવે જ્યારે ઉકલે છે ત્યારે પણ બે ભાગમાં ઉકલે છે, એક પહેલું કે મન વચન કાયા, સોરી, એ વાણી અને વર્તન થી ઉકલે છે સ્થૂળમાં, અને અંતસ્કરણમાં ભોગવટા રૂપે છે. મને જવાબ ના મળ્યો વિચાર કરતા કરતા, પણ મારે યથાર્થ સમજવું છે કે જે મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન એ બંનેમાં હું જે સમજુ છું કે જે મિથ્યા દર્શન છે એને લઈને વાણી અને વર્તનમાં સ્થૂળ રૂપે આવે છે, અને મિથ્યા જ્ઞાન છે એ અંતસ્કરણમાં ભોગવટા રૂપે છે. હવે એમાં મારી સમજણને યથાર્થ તમે જો એક્સપ્લેન કરો તો મને વધારે સમજણ પડશે. આટલો મારો મૂળભૂત અન્ડરસ્ટેન્ડિંગ છે, અને એમાં પછી હું તમને પ્રશ્ન પૂછું કે શું છે એમાં, હું શું સમજુ છું. ઓકે ઓકે. પહેલી વસ્તુ એ કે આપણે પોતાના સ્વ સ્વરૂપમાં નથી રહ્યા, એટલે અહંકારને કારણે પ્રકૃતિના અંદર તન્મયાકાર થયા, એટલે પછી જે કર્મ બંધાયા એનો ભોગવટો નેક્સ્ટ બર્થમાં પ્રકૃતિ રૂપે આવ્યો. અને પ્રકૃતિ તો કર્મ ભોગવવાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. ભોગવનારો તો તમે પરમાત્મામાં ન રહ્યા, એ ભોગવનારો જે અંતસ્કરણ છે ડિસ્ચાર્જ, એ જ ભોગવે છે. એટલે એ અસ્તિત્વનું ભાન ભૂલ્યા એને જ્ઞાન ભૂલ્યા કહેવાય. અને પેલો બહારનો ભોગવટો છે એ દર્શનમાં ગયો, બરાબર, જેને કુદરતના પાંચ બાકીના સંજોગો એને ફિઝિકલ ભોગવટો આપે છે, અથવા તો વાણી અને વર્તન રૂપે આપે છે, બરાબર. હવે હવે જે આમાં ક્લેરિટી આવે છે, બે આસ્પેક્ટ છે. ફર્સ્ટ થિંગ કે જે મિથ્યા દર્શનને લઈને વાણી અને વર્તનમાં સ્થૂળમાં જે ભોગવટો આવે છે એ દર્શનને લઈને છે, અને અંતસ્કરણમાં જે મન વચન કાયામાં જે આપણે ભોગવીએ છીએ ડિસ્ચાર્જ અંતસ્કરણમાં એ મિથ્યા જ્ઞાનને લઈને એ ભોગવટો આવે છે, બરાબર. હવે મારો અહીંયા આ બેના ઇમ્પેક્ટ મારે સમજવા છે
જે હું અત્યારે સમજુ છું કે આપ જે કહો છો કે અત્યારે છૂટાપણું એ મહત્વ છે, સંજોગોમાં છૂટાપણું એ એમાં મારું વિઝન એ રીતે કામ કરે છે કે જો વ્યક્તિ છૂટાપણું રાખે મન વચન કાયાથી તદ્દન જુદો એવો હું શુદ્ધાત્મા છું, તો માની લો કે એને કુદરતી રચના એટ એ ટાઈમ એ વિઝનમાં નથી, પણ હું છૂટો છું એ યથાર્થ એના જ્ઞાનમાં છે, સમ્યક જ્ઞાન છે, પણ સમ્યક દર્શન યથાર્થે એપ્લાય નથી કરી શકતો, તો શું થાય? તો બીજ તો પડવાનું, પણ આવતે બહુ શું થશે કે એ બીજનું પરિણામ જ્યારે આવશે ત્યારે સ્થૂળમાં આવશે પણ ભોગવટો નહીં હોય, કારણ કે તમે યથાર્થ સમ્યક જ્ઞાનનું એપ્લિકેશન સંજોગોમાં એટ એ ટાઈમ તમે રહો છો, એટલે જે બીજ પડે છે એ બીજમાં સ્થૂળનું સ્થૂળના જે હિસાબો છે એ તો બંધાવવાના છે, તો આવતે ભાવ આ દ્રષ્ટિ રાખવાથી દરેક સંજોગોમાં તમને અંતસ્કરણનો ભોગવટો બિલકુલ ઓછો હશે, હશે તો બહુ મર્યાદિત હશે, અને એમાં તમે આવતા ભાવમાં સરળતાથી આ વિજ્ઞાનને કુદરતી રચના તરીકે એપ્લાય કરી શકશો, બંને રીતે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન, બીકોઝ ધ ઇન્ટેન્સિટી ઓફ ડિસ્ચાર્જ કર્મ ભોગવટા રૂપે કે સ્થૂળ રૂપે, એમાં તમારું જે અંતસ્કરણનું જે આખું ચાર્જિંગ છે એ બહુ માઇલ્ડ હશે, તો તમે આ કુદરતી રચના અને હું શુદ્ધાત્મા છું બંને યથાર્થ રીતે સહજતાથી રહેશે એવું મારું અંદાજ છે, એમાં આપ કરેક્શન કરો. કરેક્શન તો સિમ્પલ છે, તમે જે કીધું કે શુદ્ધાત્મા પદમાં રહું છું રહું અને મારું દર્શન શુદ્ધ ના હોય, સમ્યક જ્ઞાન હોય પણ સમ્યક દર્શન ના હોય, આ તમારી પ્રેઝન્ટેશનની બિગિનિંગ હતી. જી બરાબર છે. જી તો પહેલી જ વસ્તુ એ કે દર્શન વગર જ્ઞાનમાં રહેવાય જ નહીં, આ નિયમ છે. ઓકે, એટલે તો મેં તમને કીધું કે હિન્દુસ્તાનમાં બધાને ખબર છે કે હું આત્મા છું, એવું એ પ્રશ્ન એ નથી કે હું આત્મા છું, દર્શન વગર જ્ઞાનની કિંમત શું કીધું? જે કઈ મિસ્ટેક છે દર્શન ને આધારે જ્ઞાન ની કિંમત છે, એકલા દર્શન જ્ઞાન ની કિંમત નથી. ના, આપની વાત સાચી છે, પણ મારે એ સમજવું છે કે જયારે તમારું સમ્યક જ્ઞાન યથાર્થ બેક ઓફ ધ માઇન્ડ હું કોણ છું, મારો બેક ઓફ ધ માઇન્ડ હોય જ નહીં, દર્શન વગર જ્ઞાન હોય જ નહીં, હું તો પ્રિન્સિપલ કહું છું તમને. તમે જે વાત કરો છો એક થિયોરેટિકલ વાત કરો છો, થિયોરેટિકલ ઇટ ઇઝ ઓકે, પણ હું પ્રિન્સિપલ શું કહું છું કે જ્ઞાન વગર દર્શન ના હોય, સોરી દર્શન વગર જ્ઞાન ના હોય. ઓકે, એટલું જ્ઞાન ના હોય એટલું દર્શન હોય, અને પછી જ્ઞાન આવે, એ જ્ઞાન તમારું માઇન્ડ કે પાવરફુલ હોય શકે શુદ્ધાત્માનું, પણ જ્ઞાન દર્શન પાવરફુલ હશે તો એનો બેનિફિટ મળશે અને જ્ઞાનનો મળશે, પણ એકલા દર્શન વગર જ્ઞાનનો બેનિફિટ નથી મળતો. તો આપણે બીજો પોઈન્ટ લઈએ કે સમ્યક જ્ઞાનનો ઉપયોગ થયો છે જે કોઈ લેવલે હોય, આપણે લેવલની વાત અહીંયા નથી કરતા, ખાલી મારે એ જાણવું છે કે વ્યક્તિ સંજોગોમાં પોતાના સ્વરૂપનો બેક ઓફ ધ માઇન્ડ યથાર્થ એનામાં વિઝન છે કે હું શુદ્ધાત્મા છું, અકર્તા છું, ચૈતન્ય ઘન સ્વરૂપી છું, અને આ જે આટલું માઇન્ડમાં હોય અને સંજોગોમાં એ કુદરતી રચનાને યથાર્થ ન સમજી શકે તો એનું ઇમ્પેક્ટ શું આવે નેક્સ્ટ બર્થમાં? એટલે કુદરતી રચના ના સમજે તો એના આધારે જે એનું ચાર્જિંગ થાય ભોગવટો આવશે જેને. એટલે એવું બની શકે કે એ ભોગવટો સ્થૂળમાં આવશે પણ અંતસ્કરણમાં બહુ માઇલ્ડ હશે, એ મારો પોઈન્ટ છે અહીંયા. એવું નહીં, એ તમે જે વાત કરો છો ને માઇલ્ડ, એમાં શું થાય સમજાવું, કે જેટલી તમારી તન્મયાકારપણું વધારે હોય અને તીવ્રતા વધારે હોય એટલું કર્મ પાવરફુલ હોય, એની લેન્થ પણ મોટી હોય, અને જેટલું તન્મયાકારપણું માઇલ્ડ હોય એ પ્રમાણે ભોગવટો માઇલ્ડ હોય અને લેન્થ ઓછી હોય, આવું બની શકે? જી જી. આત્માની એટલે કે શુદ્ધાત્મામાં કોઈ ફેરફાર ના થાય,
શુદ્ધાત્માની જાગૃતિમાં કોઈ ફેરફાર નથી. તમે તે વખતે તમારી જાગૃતિ એવી છે, એ જાગૃતિને આધારે બનેલી પ્રક્રિયા, એના આધારે બનાવેલું બીજ, એનું કુદરત તમને ફળ આપે છે. ખ્યાલ આવે ને? એટલે દર્શન એટલા માટે તો આપણે શા માટે, તમે વિચાર કરો કે આપણું આધ્યાત્મ વિજ્ઞાનમાં આપણે અત્યાર સુધી સત્સંગને જો તમે આમ શું કહેવાય કે સર્વૈયુ કાઢો, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આપણે દર્શન ઉપર ભાર મૂક્યો છે, જ્ઞાન ઉપર એટલો ભાર નથી મૂક્યો. જ્ઞાનને ફક્ત લક્ષમાં રાખીને આપણે છોડી દઈએ છીએ કે હું શુદ્ધાત્મા છું, તે લક્ષમાં રાખવાનું. અને શુદ્ધાત્મા કેવો? ચેતન, અવિનાશી અને અનંતસત્વ વાળું છું, આટલું લક્ષમાં રાખવાનું છે. આ ફિક્સ પેકેજ છે. કેવું છે? આમાં પેકેજમાં ફેરફાર નથી કરવાનું. પણ દર્શન બહુ વિશાળ છે, કારણ કે જેમાં ફસાયા છે એમાં જ છૂટવાનું છે. પેલામાં ફસાયા નથી, પેલા તો છીએ આપણે, પણ પેલામાં છૂટીએ તો પેલો અનુભવ કરીએ ને. હા, બરાબર છે. અને એના માટે મેં દાખલો આપ્યો હતો કે એક માણસ 20 વર્ષની જેલ ભોગવે છે, બરાબર છે? અને દાખલો આપ્યો હતો 20 વર્ષની જેલ છે, અને જેલથી 1 કિલોમીટરના અંતરે બેંક છે, જેમાં એના 1 કરોડ રૂપિયા પડ્યા છે. તો 1 રૂપિયો વાપરી શકે નહીં. પૈસા છે કે નહીં પ્રશ્ન નથી, એના નામે છે કે પ્રશ્ન નથી, એ જેલમાં છે પ્રશ્ન છે. બરાબર. એને ખબર ભી છે કે મારા પૈસા જેલમાં બેંકમાં પડ્યા છે, પણ કરે શું? કઈ નહીં. બરાબર, સંજોગ. એટલે અહીંયા આ રીતે એક્ઝામ્પલ સમજવાનું કે દર્શન વગર જ્ઞાન ના હોય, અથવા જ્ઞાન હોય તો એની વેલ્યુ નથી. એમ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ? સમજો. એટલે આ રીતે સમજો, કારણ કે એની અંદર દર્શન વગર જ્ઞાન એક્ટિવ જ થતું નથી. પછી એ ખાલી નોલેજ રૂપે રહેશે. બરાબર. એ નોલેજ રૂપે ઇફેક્ટિવ ના થાય. તમે કુદરતી રચના જુઓ છો તો ઇફેક્ટિવ થાય, કાં તો કુદરતી રચના નથી જોતા તો ઇફેક્ટિવ થાય છે. પણ એ ઇફેક્ટિવ થાય છે એ સંસારને લાયક અને સહાયક, એટલે પાપ પુણ્યમ નું ઇફેક્ટિવ થાય. બરાબર છે. જય સચ્ચિદાનંદ. આત્મામાં મોક્ષે ન જાય ત્યાં સુધી આત્માના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ અને અનંત સુખ હોય છે. અને જ્યારે મોક્ષે જાય છે સ્વામીજી, તે વખતે લગભગ આપણે સુખ એટલે આનંદ નો સ્વભાવમાં જે પોતામાં રહે છે. તો સ્વામીજી જે પેલા જે 3 ગુણ જે છે એ સ્વામીજી એક ઇનએક્ટિવ થઈ જાય છે કે વસ્તુઓ એ ખાલી આપણે જે અવસ્થા જે છે અવસ્થાને આપણે રિયલાઇઝ કરવા માટે એનો ઉપયોગ થાય છે. અવસ્થામાંથી ઉપર આપણે દેશ અજ્ઞાન દૂર કરવામાં એનો ઉપયોગ થાય છે સ્વામીજી. આત્માનો ગુણ છે જ્ઞાન સ્વરૂપ ઓરિજિનલ, અને છેલ્લે છેલ્લો અનુભવ પણ એ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. બરોબર સ્વામી, રાઈટ. હવે કેવળ હવે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ એ રિલેટિવ સત્યના ટેમ્પરરી ગુણોને ભાગાકાર કરવા માટે છે. ઓકે. અને ઇનફાઇનાઇટ શબ્દ એ મિરરની જેમ વાપરવાનો. મિરર ખ્યાલ આવી ગયો? રાઈટ. હા, ખ્યાલ આવી ગયો. હવે ક્યારે જરૂર છે? પેલાને ભાગાકાર કરવા માટે. રાઈટ. ઓકે. એપ્લિકેશન. તમે મોક્ષે જાઓ છો કેવળ જ્ઞાન પામીને, ત્યાં તો એપ્લિકેશન છે જ નહીં, ઓપ્શન જ નથી તમારી પાસે. રિયલાઇઝેશન નો પ્રશ્ન ક્યાં આવ્યો? રાઈટ. બરાબર છે સ્વામીજી. તમારે ત્યાં આનંદ જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, એ અનુભવ કે ટેમ્પરરી છે જ નહીં તો કશું. હા, બરાબર સ્વામીજી, રાઈટ. અહીંયા ટેમ્પરરી છે એટલે એને અવેરનેસ ની જરૂર છે. ત્યાં તો બધું પરમેનન્ટ જ છે, તો પછી અવેરનેસ ની ક્યાં જરૂર છે? જરૂર નથી. હા, ઓકે. હા, એટલે સ્વામીજી તે વખતે જરૂર નથી, બરોબર છે. પણ સ્વામીજી એટલે પણ એને આપણે કે એ મોક્ષેમાં પણ દિસ આપણે જરૂર નથી, પણ ઇનએક્ટિવ ફોર્મમાં તો દિસ છે એમ એવું કહેવાય આપણે સ્વામીજી? એની વેલ્યુ જ નહીં પછી. હા, વેલ્યુ નહીં, પણ આપણે એ વસ્તુની અવેરનેસમાં ના આવતું હોય કામ નું શું? આપણે હોય માનો કે પ્રોપર્ટીમાં શું કરવાનું? હા, બરોબર. એપ્લિકેશન કરો ત્યારે જ એની ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. પણ સ્વામીજી આપણે આપણે જસ્ટ આપણે સિદ્ધાંતની દ્રષ્ટિએ પકડીએ છીએ. સિદ્ધાંતની વાત કરું સ્વામીજી, સિદ્ધાંતની દ્રષ્ટિએ કે વેલ્યુ નથી, આ નથી, જરૂર નથી, બધી વસ્તુ બરોબર છે. પણ સિદ્ધાંતની દ્રષ્ટિએ
ટોટલી માનો કે ઝીરો વેલ્યુ છે, છતાં પણ ત્યાં મોક્ષે ત્રણ ની ત્રણ ત્રણ બીજા જે ત્રણ ગુણો છે હોય કે નહીં? સ્વભાવ થઈ જાય પછી. હા એ સ્વભાવ. હા પછી ગુણ રૂપે ક્યારે આવે? એપ્લિકેશન હોય ત્યારે. ઓકે હવે સ્વભાવ થઈ ગયો. ઓકે એટલે સ્વભાવનો મતલબ પર્ટિક્યુલર તમારો ઉપયોગ કરવાનો રહ્યો નહીં. દ્રવ્ય સ્વરૂપે થઈ ગયો સ્વામીજી. દ્રવ્ય સ્વરૂપે. ઓકે ઓકે બસ. જય સચિદાનંદ. આપણે હવે પ્રાર્થના બોલાવી દઈએ છે. એ મહાત્માઓ છે જ બધા. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્ર માં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતા એ કરીને, અજાગૃતિ એ કરીને, દ્રષ્ટિ સંબંધી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ.